બધા જોડાતા જાવ છો જલ્દી 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 મેકシュર કે બધા લોકો શેર કરે અને જલ્દીથી લોકોને બોલાવી લે ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ એકદમ ક્લિયર અને સાયન્સ આપણે ઘણું બધું ભણી ગયા છીએ જે સ્ક્રોલ કરી રહ્યો છું એ બધી જ સ્લાઇડો આપણે ભણી ગયા છીએ એટલે અંદાજીત આમ કહું તો અંદાજીત આપણે અઢીસો સ્લાઇડ ભણી ગયા છીએ કેટલી સ્લાઇડ ભણી ગયા છીએ અઢીસો સ્લાઇડ આપણે ભણી ગયા છીએ ઓકે અને હવે આપણે અઢીસો પછીની જે સ્લાઇડો છે એ સ્લાઇડો તરફ આપણે આગળ વધવાનું છે અને આજે આપણે મેક શ્યોર આજે આપણે જોઈએ બને ત્યાં સુધી આપણે આજે નર્વસ સિસ્ટમ ને ખતમ કરવાનો પ્રયત્ન કરીએ પ્રશ્ન પૂછાય એટલે આવડે એ ફિક્સ છે એ ફાઈનલ છે જો તમે અહીંયા હાજર રહેશો અને તમારું મન અહીંયા હશે સો તમે ડેડિકેશન સાથે જો અહીંયા હશો તો હું તમને ખાતરી આપું છું કે તમને બધું આવડશે જ્યારે પરીક્ષામાં પૂછાશે રાઈટ ચલો તો ચેતાતંત્ર જે છે એ ચેતાતંત્રમાં હતા આપણે ચેતાતંત્રમાં આપણે શું ભણ્યા હતા તો આની પહેલા જે ભણી ગયા છે એનો તમને પાંચ કે દસ મિનિટમાં હું એનો સારાંશ આપી દઉં કારણ કે કોઈ પણ સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ એની પેલા એની એની જે મતલબ કે લાસ્ટ લેક્ચરમાં જે આપણે ભણ્યા હોય એ આપણે જોઈ લઈએ તો એ વધુ હિતાવહ રહેતું હોય છે તો જે છે છે મનુષ્યના શરીરનું મુખ્ય તંત્ર આપણે મેજર સિસ્ટમ તરીકે આપણે ઓળખીએ છીએ ચેતા તંત્ર જે છે ચેતા તંત્ર અંતઃસ્ત્રાવી તંત્ર સાથે કાર્ય કરી સાથે મિક્સ મતલબ કે ભેગું બની અને કાર્ય કરતું એક તંત્ર છે શરીરના તમામ તમામ જે સિસ્ટમ છે એ સિસ્ટમનું નિયમન જો કરનાર કોઈ તંત્ર હોય

રાઈટ એના મુખ્ય ત્રણ પ્રકાર ભણ્યા હતા બરાબર એક હતી સંવેદી ચેતાઓ જે મનુષ્યના શરીરથી સંવેદનાઓનું વહન કરી અને મગજ સુધી પહોંચાડતી હોય એ કોઈ પ્રેરક ચેતાઓ જે મનુષ્યના મગજથી અંગો સુધી જે પ્રેરણાઓ છે એ પ્રેરણાઓને પહોંચાડતી હોય એક છે મિશ્ર ચેતાઓ જે બંને પ્રકારનું કામ જે છે એ કામ કરતી આપણને જોવા મળે છે ચેતાતંત્ર જે છે એ ચેતાતંત્રના આપણા ઘટકો જોયા હતા રાઈટ એ ચેતાકોષ છે ચેતાકોષની આપણે વાત કરી હતી કે પ્રાઇમરી યુનિટ છે ચેતા તંત્ર જેને આપણે ચેતાકોષના નામે ઓળખીએ છીએ ચેતાકોષ જે છે એ ચેતાકોષમાં શું શું હોય છે એનો એનો ઢાંચો કઈ રીતનો છે ફરી એક વખત આપણે સમજવાનો પ્રયત્ન કરી ચેતાકોષ એટલે શું ચેતાકોષ કેને કહેવાય તો ચેતા પાયાનો એકમ એટલે ચેતાકોષ ચેતાકોષ એટલે ચેતા પાયાનો એકમ ચલો આપણે આમાં જોઈ લઈએ જેટલું ભણ્યા છીએ એટલું ફટાફટ બરાબર હું કઈ બોલતો નથી તમે જોઈ લો ખાલી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને પેરીફેરલ નર્વસ સિસ્ટમ આજે આજે યલો અને પર્પલ દેખાડે એ છે પેરીફેરલ નર્વસ સિસ્ટમ અને એમાં તમે જોવો છો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ભાગનો સમાવેશ થાય છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં તમારું જે મગજ છે મગજ રાઈટ તમારું જે મગજ છે મગજ ને મગજની સાથે સાથે આ મગજની સાથે સાથે સ્પીનલ કોડ સમાવેશ થાય છે એટલે કે તમારા આ હાર્ડ પિંજરમાં જે પાછળનો ભાગ છે જેને આપણે શું કહીએ છીએ તેને આપણે કઈ કરોડ રજુ એક કરોડ રજુ સમાવેશ થાય છે રાઈટ જ્યારે પેરિફેરલ નર્વસ સિસ્ટમ એટલે કે પરિવર્તિત ચેતાતંત્રમાં પીએનએસ માં શેનો સમાવેશ થાય છે તો કે આ બંનેની સાથે જે ઓલી નવ અટેચ છે બરાબર જે અંગો સુધી પહોંચતી હોય છે એનો સમાવેશ થાય છે ત્યાંથી આપણે આગળ ગયા હતા અને જોયું કે મનુષ્યની વિવિધ પ્રક્રિયાનું સહનિયમન અને નિયંત્રણ ચેતાતંત્રને મારફત થાય છે ચેતાતંત્ર જે છે એ ચેતાતંત્ર મનુષ્યનું ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બે ભેગા મળીને કાર્ય કરે છે જેમાં શારીરિક અને ભાવનાશીલ વર્તણૂક અને વિચારણા જે છે એનું નિયંત્રણ કરતું તંત્ર છે ચેતા તંત્ર સ્નાયુઓનું અનિચ્છિક ક્રિયાઓ જેમ કે હૃદયના ધબકારાઓ અને શ્વાસોશ્વાસ પણ સહનિયમન કરે છે ચેતા તંત્ર માહિતી એક તંત્ર થી બીજા તંત્ર સુધી પહોંચાડે છે અને એમાં મહત્વની વાત હોય તો એ છે 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 ચેતાકોષ ચેતાકોષના અલગ 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 ઘટકો જેમાં આવે આવે ત્યારબાદ ત્યારબાદ કણિકાઓ કોષકાય કોષકાય ખૂબ એમાં પણ કોષ કેન્દ્ર હોય છે આ આ મોટા ભાગને ચેતાક્ષ કહેવાય સોનનો કોષ છે મજ્જા આવરણ જોવા મળે છે ત્યારબાદ રેનવિયર ગાંઠ જોવા મળે છે ચેતાક્ષનો છેડો જોવા મળે છે ત્યારબાદ ચેતોપાંગની ગાંઠ જોવા મળે છે આ આપણે ભણી ગયા છે પછી આપણે ગયા હતા ચેતાકોષમાં પહેલો એમાં લખ્યો તો મનુષ્યના શરીરનો ચેતા સૌથી મહત્વનો ઘટક જે છે એ પ્રાઇમરી યુનિટ છે કયો યુનિટ છે પ્રાઇમરી યુનિટ પણ કેનો પ્રાઇમરી યુનિટ આ પ્રાઇમરી યુનિટ છે ચેતા તંત્રનો કે પ્રાઇમરી યુનિટ છે ચેતા તંત્રનો તો ચેતા તંત્રનો પ્રાઇમરી યુનિટ કયો છે તો કે ચેતાકોષ છે અને આ જ ચેતાકોષ જે છે એ ચેતાકોષને આપણે સમજવા માટે ત્રણ ભાગમાં વેચીએ છીએ કેટલા ભાગમાં વેચીએ છીએ ત્રણ ભાગમાં વેચીએ છીએ મુખ્ય ત્રણ ભાગો કયા કયા હતા એ પણ ભણી ગયા છીએ એમાં પહેલો ભાગ હતો જેને આપણે કીધું કોષકાય બીજો ભાગ જે છે એને આપણે કીધું હતું અક્ષતંતુ કેવો તંતુ હતો અક્ષતંતુ જે સૌથી ઉપર મોટા હોય અને ત્રીજો ભાગ જે છે એને આપણે કહી દઉં તું શીખા તંતુ શિખા નાના હોય શિખાતંતુ કેવા હોય શિખા તંતુ ના ના હોય આમાં શું બને છે પણ મેં તમને સમજાવ્યું હતું કે સંદેશાઓ જે છે એ સંદેશાઓનું વહન ક્યાં જાય તો કે શિશા શિખા તંતુ સુધી જાય છે શિખા તંતુ ક્યાં પહોંચાડે છે કોષકાયમાં પહોંચાડે છે કોષકાયમાંથી ક્યાં જાય છે અક્ષ તંતુમાં જાય છે આવી રીતના એનું વહન થતું આપણને જોવા મળે છે ઓકે હાય 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 ઓકે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ બધા એકદમ સાચા આન્સર કરી રહ્યા છો યસ જેને લાઈક ને શેર ન કરી હોય એ લોકોને હમદો હમણાં એની પેલા લાઇક ને શેર કરી દઉં ચલો થેન્ક યુ થેન્ક યુ ઓકે ચાલો

આ તંત્રનું નિયમન કરનાર કોણ છે તો કે આ તંત્રનું નિયમન કરનાર છે ચેતા તંત્ર રાઈટ પણ આ ચેતા તંત્ર જે છે ને ચેતા તંત્ર માં પણ એક ભાગ છે જેને આપણે મધ્યસ્થ ચેતા તંત્ર કહીએ છીએ તો આ ચેતા તંત્રનું પણ નિયમન કોણ કરશે તો કે મધ્યસ્થ ચેતા તંત્ર કેવું ચેતા તંત્ર મધ્યસ્થ ચેતા તંત્ર પ્રશ્ન પૂછી જાય કે ચેતા તંત્ર નું નિયમ કોણ કરે તો આપણને એમ થાય સાહેબ એવું કીધું તું આખી બધી સિસ્ટમ છે એનું નિયમન કરે છે નર્વસ સિસ્ટમ એટલે કે ચેતા તંત્ર પણ ચેતા તંત્રનું નિયમન કોણ કરે એ તો કીધું જ નહોતું ક્રિયાઓનું નિયમન શું કહે છે શારીરિક ક્રિયાઓનું નિયમન કરે છે મધ્યસ્થ ચેતા તંત્ર એટલે ફરી એક વખત કહું છું એને આપણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહેશું ઓકે સાહેબ મધ્યસ્થ ચેતા તંત્ર છે શેનું બનેલું હશે આપણે પેલા ભણી ગયા છીએ જે ભણી ગયા છીએ મગજ જે છે એ મગજ કેમાં આવશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં અને બીજું જે છે એને આપણે કીધું કરોડ રજ્જુ શું કીધું તું કરોડ રજ્જુ તમે મગજ તો જોઈ શકો છો રાઈટ આ મગજ જે છે મગજ ને તો તમે જોઈ શકો છો મધ્યસ્થ ચેતા તંત્રના મુખ્ય બે ભાગો છે એક છે મગજ અને એક છે કરોડ રજ્જુ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના મુખ્ય બે ભાગો છે એક છે મગજ અને એક છે કરોડ રજ્જુ વેરી ગુડ ચલો તો શરૂઆત કરીશું ક્યાંથી શરૂઆત કરીશું આપણે મગજથી ક્યાંથી શરૂઆત કરીશું મગજથી પહેલા તો આમ છે કે નથી આપણને નથી ખબર આપણે કેવું પણ નથી પણ જો આવું કઈક તમારું મગજ છે માનવ મગજ જે છે મનુષ્યનું શરીર કઈ રીતનું છે 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 મનુષ્યના શરીરમાં શું એ હું તમને સમજાવવા છું જો ફરી ને આ તમારું મગજ છે કે જેનું સ્થાન મસ્તિષ્કમાં રહેલી પેટીમાં છે ક્યાં છે મસ્તિકમાં રહેલી પેટીમાં છે પોઈન્ટ જેટલા કહું છું એટલા તમારે યાદ રાખવાના છે મસ્તિકમાં રહેલી પેટીમાં તમારું મગજ રહેલું છે

ઓકે દેખાય છે દેખાય છે મસ્તિક્ષમાં રહેલી પેટી જે છે એ મસ્તિક્ષમાં રહેલી પેટીમાં મનુષ્યનું શરીર જે છે એ મનુષ્યના શરીરનો બહુ જ મહત્વનો ભાગ આવેલો છે જેને આપણે કહીએ છીએ આપણું મગજ એટલે કે માનવનું મગજ ઓકે પ્રશ્ન નંબર ટુ કે સાહેબજી આ મગજ જે છે એ મગજ નો વજન કેટલો હશે મગજ જે છે એ મગજ નો વજન કેટલો હશે હવે વજન જ્યારે પણ પૂછવામાં આવે ત્યારે એને આપણે બે ભાગમાં વહેંચી ભણતા હોઈએ છીએ અને આ બે ભાગ કયા છે એક મનુષ્ય જ્યારે જન્મે ત્યારે અને બીજું પુખ્ત વયની મનુષ્યમાં રાઈટ તો એક આપણે લખીશું જન્મ સમયે એનું મગજ કેટલું હશે કેટલા ગ્રામનું હશે કે કેટલા કિલોનું હશે અને એક હશે જ્યારે એ પુખ્ત વયનો થાય ત્યારે એના વગત જે છે એ મગજનું વજન કેટલું હશે તમને ખ્યાલ છે તો તમારે લખવા મંડવાનું છે મનુષ્ય જ્યારે જન્મે છે એટલે કે નાનું બાળક છે નાના બાળકની આપણે વાત करू જન્મને મૂકો નાના બાળકની વાત કરીએ છીએ તો નાના બાળકમાં 300 થી લઈ અને

ફરી એક વખત કહું છું કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યસ્થ ચેતા તંત્ર જે છે એ મધ્યસ્થ ચેતા બે ભાગમાં વેચીએ છીએ આ બે ભાગ કયા છે તો એમાં સૌથી પહેલો ભાગ છે જેને આપણે કહીએ છીએ મગજ અને બીજો ભાગ છે એને આપણે કહી છીએ કરોડ રજુ તો મગજ જે છે એ મગજનું કામ શું છે મગજ ક્યાં છે તો મગજ જે છે એ મગજ મસ્તિષ્કમાં રહેલી પેટીમાં સ્થિત છે અને જ્યારે નાનું બાળક છે એ નાના બાળકના મગજનું વજન 300 થી લઈ 350 ગ્રામ જેટલો હોય છે ભૂલથી પણ કિલો કરી ન આવતા ખાલી 300 કિલોનો માણા ન હોય રાઈટ નાનકડું બાળક ન હોય અને જ્યારે એમ પૂછવામાં આવે કે પુખ્ત વયની મનુષ્યમાં કેટલું તો 1350 થી લઈને 1400 ગ્રામ જેટલું મગજનું વજન હોય છે એકદમ ક્લિયર બધાને કોઈને કોઈને તકલીફ ખરી પ્રશ્ન તો થવો જોઈએ કે નહીં તો યાદ રાખજો આ વાતને પણ મનુષ્યનું મગજ જે છે સંપૂર્ણ ચેતા પેશીઓથી બનેલું છે કેનાથી બનેલું છે ચેતા પેશીઓથી બનેલું છે સાહેબ હું તમને એક પ્રશ્ન પૂછું હું તમને એક પ્રશ્ન પૂછું અને મેં પ્રશ્ન પૂછી દીધેલો છે ફરી એક વખત પૂછું કે આપણે જોયું તો સેલ સેલ ભેગા થઈને પેશી બને પેશી ભેગી થઈને અંગ બને અંગ ભેગા થઈને સિસ્ટમ બને સિસ્ટમ ભેગા થઈ અને મનુષ્યનું શરીર બને તો આ આપણે એક સિસ્ટમ ભણી રહ્યા છીએ શરીરમાં શું આવ્યું સિસ્ટમ એક સિસ્ટમ છે નર્વસ સિસ્ટમ નર્વસ સિસ્ટમમાં એક અંગ છે જેનું નામ છે મગજ હવે અંગ કેનું બનેલું હતું તો પેશીનું બનેલું હોય રાઈટ ઓર રોંગ પેશી કેની બને બનેલી પ્રશ્ન હોત તો કદાચ જટિલ થાય તો સેલ તમ ગોતે જ ક્યાં પણ યાદ રાખજો આ ચેતા પેશીનું બનેલું છે મગજ છે ને એની બહારની સપાટીની જો કદાચ વાત કરવામાં આવે તો બહારની સપાટી ઉપર ભાગ છે એ અંદરના ભાગમાં શ્વેત દ્રવ્ય રહેલું હોય છે તો આવા પણ પ્રશ્ન પૂછાય કે મનુષ્ય જે છે એ મનુષ્યના મગજમાં અંદર અને બહાર કેવા દ્રવ્ય રહેલા હોય છે રાઈટ તો દ્રવ્ય જે છે એ દ્રવ્ય તમને કદાચ પૂછે તો તમને આવડવું જોઈએ જો તમને એમ પૂછે કે અંદરના ભાગમાં કેવા કલરનું દ્રવ્ય છે અને બહારના ભાગમાં કેવા કલરનું દ્રવ્ય છે તો તમારે યાદ રાખવાનું છે મનુષ્ય જ્યારે એક શ્વાસ લે છે અને એ શ્વાસમાં જેટલું ઓક્સિજન લે છે એ ઓક્સિજનના વીસ ટકા જેટલું ઓક્સિજન માત્ર આપણું મગજ વાપરી લે છે આ વાતને પણ ધ્યાન દેજો અંદરની બાજુમાં સફેદ કલરનું દ્રવ્ય હોય છે જ્યારે બહારના ભાગમાં ભૂખરું દ્રવ્ય હોય છે કેવું દ્રવ્ય હોય છે ભૂખરા રંગનું દ્રવ્ય જે છે એ દ્રવ્ય આપણને જોવા મળે છે ઇઝ ધીસ ક્લિયર ટુ યુ કમ્પ્લીટ છે મગજમાં ચડે એમ છે કે નહીં હા સાહેબ સમજાઈ ગયું મને જો હવે ઉપર જે મસ્તિક આવરણ છે એ મસ્તિક આવરણની જગ્યામાં મસ્તિક મેરુ જળ ભરાયેલું હોય છે શું ભરાયેલું હોય છે મસ્તિક મેરુ જળ ભરાયેલું હોય અને એ મગજને આમ આંતરિક યાચ જે આંચકાઓ આવે છે એ યાંત્રિક આંચકાઓથી રક્ષણ આપે છે તો કઈ નહીં સાહેબ અહીંયા સીધે સીધું લખી નાખું છું મસ્તિક મેરુ જળ એટલે શું મેરુ જળ એટલે તમને ખબર પડી મસ્તિક મેરુ જળ એટલે શું તો કે મસ્તિક મેરુ જળ એટલે શું તો કે એટલે એક એક આવરણ આવેલું હોય છે અને એ આવરણ જે છે એ એક લિક્વિડ હોય છે યાંત્રિક આંચકાઓથી બચાવે છે બચાવે છે યાંત્રિક આંચકાઓથી બચાવે છે યાંત્રિક આંચકાઓથી બચાવે છે

રાઈટ શરીર જે છે એ શરીરના વીસ ટકા જેટલા ઓક્સિજન જે છે એ ઓક્સિજનનો ઉપયોગ કરે છે એટલે કે એ ઓક્સિજન અહીંયા ખર્ચાઈ જાય છે બરાબર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે આપણને આવડવો જોઈએ ચલો ઓકેસ ય વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ગ્રેટ ચલો હવે આપણે આગળ વધીએ જોઈએ કે મગજ જે છે એ મગજને આપણે કેટલા ભાગમાં વેચશું મનુષ્યનું મગજ જે છે એ મગજ કેટલા ભાગમાં વેચેલું છે તો અહીંયા સીધા લખી નાખું છું ભાગ એના કેટલા ભાગ છે એટલે એના ભાગ લખવાનું થાય તો તમારે કહેવાના છે ત્રણ ભાગ છે કેટલા ભાગો છે ત્રણ ભાગો અને એ ત્રણ ભાગો કયા તો પહેલો ભાગ છે ને અગ્ર મગજ કયું મગજ અગ્રમગજ બીજો ભાગ છે ને આપણે મગજ મધ્યમગજ અને પશ્વ મગજ ફરી એક વખત અગ્રમગજ મધ્યમગજ અને પશ્વ મગજ ફરી એક વખત અગ્રમગજ મધ્યમગજ અને પશ્વ મગજ મનુષ્યના મગજને કેટલા ભાગમાં વહેંચવામાં આવે મનુષ્યના મગજને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે કયા કયા ભાગો અગ્ર મગજ અને પશ્વ મગજ હવે તમને તરત પ્રશ્ન થશે કે સાહેબ અગ્ર છે અગ્ર મગજમાં શું શું આવશે તો એ આપણે અહીંયા લખી રહ્યા છે ઓકે અગ્ર જે છે એ અગ્ર મગજમાં શું શું આવશે તો એ હું અહીંયા લખી રહ્યો છું સૌથી મહત્વનો ભાગ છે યાદ રાખજો અગ્ર મગજમાં ત્રણ કોમ્પોનેન્ટ આપણે અંદરના યાદ રાખવાના છે એ ત્રણ કયા કયા છે તો પહેલું છે જેને આપણે કહીએ છીએ બૃહદ મસ્તિક શું કહીએ છીએ બૃહદ મસ્તિક રાઈટ બીજો પાર્ટ છે જેને આપણે કહેશું થેલામસ અને ત્રીજો પાર્ટ જે છે જેને આપણે કહીશું હાઇપોથેલામસ શું કહેશું હાઇપોથેલામસ અગ્ર જે છે એ ત્રણ વસ્તુઓનું બનેલું હોય એની અંદર શું શું આવશે બૃહદ મસ્તિષ્ક

તો પશુ મગજમાં સૌથી પહેલો પોઈન્ટ તમારે લખવાનું છે નાનું મગજ જેને કહ્યું તમે અનુમસ્તિક અનુ એટલે નાનો અનુજ મારો નાનો ભાઈ છે રાઈટ અને બીજું જે છે ખુ ખૂબ મહત્વનું બહુ પૂછાતું હોય છે ને એ છે લંબ મજા શું છે લંબ મજ્જા ચલો અગ્ર મગજમાં શું આવશે બૃહદ મસ્તિષ્ક થેલામસ અને હાઇપોથેલામસ પશ્વ મગજમાં શું આવશે સેતુ અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા રાઈટ જ્યારે મગજના મુખ્ય પ્રકારો કેટલા છે તો ટાઈપ પાર્ટ્સ કેટલા છે તો કે અગ્ર મગજ મધ્ય મગજ અને અને પશ્વ મગજ યાદ રાખજો બીજી વાત પણ મગજ છે ને બે લોબમાં વહેંચાયેલું આ એક લોબ થઈ ગયો આ જે કવિ ફરશે ને એટલે કવિનો એક જ લોબ દેખાય છે એક જ પ્રકારનો લોબ દેખાય છે રાઈટ અને એ એક લોબ જે છે આ લોબ અહીંયા જે તમને દેખાડવાનો આ લોબ જે તમને દેખાણો હા આ લોબ જે છે આ લોબ ને આપણે કહીશું રાઈટ લોબ કેવો લોબ છે રાઈટ સોરી લેફ્ટ લોબ કારણ કે લેફ્ટ સાઈડ નું છે એટલા માટે રાઈટ એવું ને એવું અહીંયા શું હશે એવું ને એવું અહીંયા રાઇટ લોબ હશે લેફ્ટ લોબ હોય તો શું હોય બીજું રાઈટ લોબ હોય રાઈટ પણ જો આમાં ઊંધું કામ છે તમારું મગજ જે છે તમારું મગજ જો આપણી પાસે મગજ છે કદાચ ભૂલથી તો મગજમાં શું છે જો તમારું લેફ્ટ લોબ છે એ લેફ્ટ લોબ તમારા શરીરના રાઇટ પાર્ટ નું નિયમન કરે છે અને તમારું રાઇટ લોબ છે એ તમારા શરીરના લેફ્ટ પાર્ટ નું નિયમન કરે છે એનો મતલબ એવો થાય છે કે જ્યારે મનુષ્યના શરીરના જમણા મગજમાં ઈજા થાય છે જમણા મગજમાં પેરાલિસિસ થાય છે ત્યારે એ મનુષ્યનો ડાબુ અંગ જે છે એ ડાબુ અંગ ખોટું પડે છે પેરાલિસિસ થાય ને એટલે એક સાઈડ ભાગ વ્યો જાય કારણ

હવે આમાં તમારે ફોટો પાડવાનો એ ફોટો પાડ લ્યો જો વચ્ચે ઉભો રહીજો હવે ફોટો પાડવો જ પાડ લ્યો એ આ પાડ લ્યો યસ ચલ હવે આપણે આગળ વધીએ આને કાઢી નાખું છું હે ને મસ્ત બનાવી હોય મને દુખ દુખ થાય પણ શું કરું કાઢું તો પડે બરાબર એકદમ કવિએ ટકોબકો કરી અને પોતાનું મગજ દેખાડ્યું છે અહીંયા બરાબર અને અહીંયા ઈસી કા લેખું છે જો તો હોય પ્રેમ તો છે સાહેબ બધે ચલો તો અહીંયા સ્થાન ક્યાં છે તો કે મસ્તિક પેટીમાં આપણને જોવા મળે છે આ મગજ છે જો કેટલી બધી વાતો ચાલે છે હેને ઘણા સંગીત વગાડે છે ઘણા શું કરે છે ઘણા ડ્રોઈંગ કરે છે ઘણા શું કરે છે તો કે ઘણા વિડિયો ઉતારે છે ઘણા પતંગ ચગાવે છે ઘણા પતંગ જ્ઞાન પકડે છે ઘણા વાંચે છે ઘણા હાથમાં હાથ નાખીને ફરે છે ઘણા દોડે છે રાઈટ ઘણા ચિત્ર કરે છે ઘણા લેપટોપમાં જોવે છે ઘણા વાંચીએ છે અને ઘણા યોગાસનમાં પણ બેઠા છે તો કોઈ એવો વ્યક્તિ પણ છે કે જે એસ્ટ્રોનોટને જોઈ રહ્યો છે બરાબર અને એ બધું તમે જોઈ શકો છો અહીંયા બેઠા બેઠા તમારા મગજો અહીં મતલબ કે તમે છો ક્યાંક ફિઝિકલી પ્રેઝન્ટ પણ તમારા વિચારો ક્યાંક ગૂંચવાયેલા છે આ દર્શાવવામાં એ આવ્યું છે એનો મતલબ એવો થયો કે ફિઝિકલી યુ આર પ્રેઝન્ટ સમવેર બટ મેન્ટલી યુ આર નોટ મેન્ટલી તમે ત્યાં પ્રેઝન્ટ નથી તો હું તો એમ કહું છું કે મેન્ટલી પ્રેઝન્ટ થઈ જાજો ઓકે ચલો ઘણા વોટ કરે હા હોય બધું ધીમે ધીમે ઘણું બધું હોય ચલો તો ત્યાંથી આપણે આગળ વધીએ કે મનુષ્ય જે છે એનું વજન કેટલું તો કે તેરસો પચાસ થી ચૌદસો ગ્રામ જેટલું હોય છે પુખ્ત હોય જ્યારે નાના બાળકમાં ત્રણસો થી ત્રણસો ને પચાસ ગ્રામ જેટલું વજન જે છે વજન હોય છે મગજનો સંપૂર્ણ રચના જે છે એ કેના કારણે બનેલો હોય છે તો કે ચેતા પેશીનો બનેલો હોય છે મગજની બહારની સપાટી પર કેવું દ્રવ્ય રહેલું હોય છે જે શું કરે તો કે મગજ ને યાંત્રિક આંચકાથી બચાવે છે અથવા તો રક્ષણ આપે છે શરીરના તમામ અંગોમાં સૌથી વધુ ઓક્સિજનની જરૂર જો કોઈને પડતી હોય તો એ તમારા મગજને છે એટલે શરીરનો વીસ ટકા જેટલો ઓક્સિજન જે છે તમારું મગજ વાપરે ક્યાંક કોઈ એવી જગ્યાએ ગયા જ્યાં ઓક્સિજન ઓછો છે તો તમને શું થશે તરત તમને તમારું માથું દુખવા મળશે શું દુખવા મળશે તમારું માથું દુખવા મળશે તમારું માથું દુખવા માંડે છે ને મતલબ એવો છે કે ક્યાંક ઓક્સિજન ઓછો છે સમજે અને વિચાર કરો કે હું એક રૂમમાં પૂરાઈને તમને ભણાવું છું તો અહીંયા તો હાવ ઓક્સિજન ઓછો થઈ જાય છતાં હું બે કલાક ત્રણ કલાક ભણાવું છું રાઈટ પણ તમે ધ્યાન નથી દેતા તો કેમ ચાલે તમે કોકના ઇન્સ્ટા આઈડી માગો ને કોઈકના પાસવર્ડ માગો ને આવું કરો ભણવામાં ધ્યાન આપો છે ચલો ઓકે ત્યાંથી આપણે આગળ વધીએ કે મગજ છે એ મગજના કેટલા ભાગો છે એ આપણે જોઈ લઈએ આમાં તો મગજ ના મુખ્ય ત્રણ ભાગો છે એક છે જેને આપણે કહી છે અગ્રમગજ બીજું છે જેને આપણે કહીએ છીએ મધ્ય મગજ અને ત્રીજું છે જેને આપણે કહીએ છે પશ્વ મગજ અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્વ મગજ એવી રીતના ત્રણ મગજના ટોટલ ભાગ છે ત્યાંથી આગળ વધીએ આપણે અને હવે આપણે જોવા છે મગજના અલગ અલગ ભાગો રાઈટ આ એકદમ કવિ બેઠો છે અને એકદમ કેમ સાંભળી રહ્યો છે બરાબર અને હવે આ કવિ શું સાંભળે છે એકચ્યુઅલમાં તમને કેવું છે અને ક્યાં ક્યાં શું શું છે એ જો મનુષ્યના શરીરમાં આજે ઉપરનો ભાગ છે આને આપણે ખોપરી કહેશું આને આપણે શું કહેશું આને આપણે ખોપરી કહેશું અત્યારે જેમ આ ડ્રો કરીની શું છે અત્યારે ડ્રો કરી ખોપરી છે પણ એ ખોપરી જે છે એ ખોપરી એકદમ ખોપરી પછીનો ભાગ જેને આપણે બૃહદ મસ્તિક કહીએ શું કહીએ બૃહદ બૃહદ એટલે મોટું થાય રાઈટ ચલો તો બૃહદ મસ્તિક છે ત્યારબાદ ત્યારબાદ અંદરનો એક જેટ ભાગ છે જેને આપણે કહીએ છીએ થેલામસ થેલામસ નામની ગ્રંથિ અહીં આવેલી હોય છે બીજું છે તો કે બીજું છે હાઇપોથેલામસ કયું છે હાઇપોથેલામસ તો કે હાઇપોથેલામસ આપણને અહીંયા જોવા મળશે ત્યારબાદ આ જો આ ત્રણે ત્રણ જે છે એ ત્રણે ત્રણ આપણે અગ્ર મગજના ભાગ ગણીએ છીએ એના ભાગ ગણીએ છીએ અગ્ર મગજના ભાગ ગણીએ છીએ કયા કયા બૃહદ મસ્તિષ્ક થેલામસ છે અને હાઇપોથેલામસ છે જેને આપણે અગ્ર મગજના ભાગ ગણીએ છીએ ચલો ત્યાંથી આગળ વધી બૃહદ મસ્તિષ્ક

ત્યારબાદ આપણે જોઈએ છે મધ્ય મગજ આ ભાગ જે છે બધું મધ્ય મગજમાં ગણા છે ચલો ત્યાંથી આગળ જઈએ હવે આપણે પશ્વ મગજની વાત કરીએ તો પશ્વ મગજમાં શું આવશે સેતુ આવશે પશ્વ મગજમાં શું આવશે પશ્વ મગજમાં આવશે અનુમસ્તિક એટલે નાનું મગજ અહીંયા ન મરે એ એ જે વાત તમે કયો જોઈ બરાબર અને ચોથો ભાગ જે છે જેને આપણે કહીએ છીએ લંબ મજા આ છેલ્લો ભાગ છે જેને આપણે લંબ મજા કહીએ કરોડરજ્જુ છે ને કરોડરજ્જુ જ્યાં જોડાયેલો હોય ને આવા ગંઠાકારનો એક ભાગ હોય એના આપણે લંબ મજા કહીએ અને આ ત્રણે ત્રણ પોર્શન જે છે એ પશ્વ મગજમાં આવેલા હોય છે પશ્વ મગજમાં આવેલા હોય છે ઓકે ચલો ખોપરીમાં આઠ હાટકા હિમાંશુભાઈ નો એક્ઝેક્ટ આન્સર સાચો છે

હે ને એટલે લખી નાખું મગજનો સૌથી મોટો ભાગ મગજનો સૌથી મોટો ભાગ નંબર નંબર એને આપણે ત્રણ ભાગમાં વહેંચીએ છીએ કેટલા ભાગમાં વહેંચીએ છીએ ત્રણ ભાગમાં મતલબ કે ત્રણ વસ્તુઓનો બનેલો છે ત્રણ અલગ અલગ કોઈ કોઈ અંગો છે એનો આ બનેલો છે અને આ ત્રણ કયા છે તમને હવે ખબર છે જલ્દી ફટાફટ એકદમ ફટાક ફટાકશે લખી દો હું કોમેન્ટ જોવા આવું છું બે મિનિટમાં બરાબર તમે આન્સર કરી દો ખાલી એમાં પહેલો ભાગ જે છે પહેલા ભાગને આપણે કહેશું બૃહદ મસ્તિક શું બૃહદ મસ્તિક બીજો ભાગ છે બીજા ભાગને આપણે કહેશું થેલામસ અને ત્રીજો ભાગ છે ને આપણે કહેશું હાઈપો થેલામસ કયો થેલામસ હાઈપો થેલામસ રાઈટ

અને એ ઉપરનો જે ભાગ છે જેને આપણે બૃહદ મસ્તી કહીએ બૃહદ મસ્તીથી ઢંકાયેલો આ આવરણ જે છે જોવા મળે છે સાહેબ એમ નહીં વાત કરી તો એમાં બૃહદ મસ્તી શું છે એ તો અમે જોઈ લીધી એની તો જોઈ લીધી પણ આમાં કઈક કઈક તો એવું હશે ને કે જે અમને પૂછાવા જેવું હશે જે અમને યાદ રાખવા જેવું હશે જે તમે એમ કહેશો છો કે આટલું તો યાદ રાખી જ લેવાનું છે તો એ પોઈન્ટ કયા છે ને હવે અમને એ સમજાવ તો મજા આવે તો તમારી વાતને ધ્યાનમાં લઈ સ્તિક્ષ સમજાવવાનો પ્રયત્ન ભાગ જો કોઈ હોય તો એ ભાગ કયો છે બૃહદ મસ્તિક્ક છે પોઈન્ટ નંબર વન પોઈન્ટ નંબર ટુ થી છૂટા પડેલા બે ગોળાર્ધો બને છે કેટલા ગોળાર્ધો છે બે ગોળાર્ધો

પણ કેલોમ કઈ પણ કહે શકો તમે જોડાયેલ આપણે આગળ વધીએ અને હવે આપણે જશું કે તો હવે આપણે આગળના ભાગમાં એટલે કે બૃહદ મસ્તિષ્ક જે છે બૃહદ મસ્તિક્ષકમાં કઈ આવેલું છે એ કઈ વેચાયેલું છે એના કઈ પાર્ટ્સ છે ના પાડવું તો તમને મજા આવે પણ એટલે જ ના નથી પાડવી આના પણ અલગ અલગ પાર્ટસ છે તો યાદ રાખવા પડશે ને ચલો તો એમાં સૌથી આગળનો ભાગ ગૃહ મસ્તિક્ષ નો સૌથી આગળનો ભાગ જેને આપણે કહીએ છીએ અગ્ર કપાલી ખંડ શું કહીએ છીએ અગ્ર કપાલી ખંડ રાઈટ ત્યારે બીજો ભાગ જે છે એને આપણે કહીશું મધ્ય કપાલી ખંડ કયો ખંડ મધ્ય કપાલી ખંડ રાઈટ એની પછી છે શંખ ખંડ કયો ખંડ છે શંખ ખંડ અને છેલ્લો જે છે ને આપણે કહીએ છીએ પશ્વ કપાલી ખંડ કયો કપાલી ખંડ પશ્વ કપાલી ખંડ ફરી એક વખત બૃહદ મસ્તિક એમાં આવશે અગ્ર મગજમાં મગજના કેટલા ભાગ અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્વ મગજ અગ્ર મગજમાં શું આવશે બૃહદ મસ્તિક થેલામસ અને હાઇપોથેલામસ બૃહદ મસ્તિક શું છે તો કે સૌથી વિકસિત અને જટિલ ભાગ છે બે લોબનો બનેલો હોય છે બે અલગ અલગ લોબ છે જેનું જોડાણ કેલોસમ કાયથી થયેલું હોય છે અને આ બૃહદ મસ્તિકમાં અગ્ર કપાલી ખંડ મધ્ય કપાલી ખંડ શંકખંડ અને પશ્વ કપાલી ખંડ જે છે એનાથી આ બનેલું હોય છે આટલું આપણને ખબર પડી ગઈ મગજમાં ચડી ગઈ એકદમ જબરદસ્ત જીંદાબાદ સમજાઈ ગયું હોય તો ફરીથી આગળ વધી અને આમાં આપણે અગ્ર કપાલી ખંડ વિશે સમજીએ એના વિશે સમજવું છે અગ્ર કપાલી ખંડ વિશે સમજવું છે આને કાઢી નાખવું પડશે મારે ઓકે તો પહેલો પાર્ટ જે છે એ પહેલા પાર્ટને આ લઈ લઉં છું અગ્ર કપાલી ખંડ છે ને અઘરું એટલે તો છે આપણે યાદ રાખવાનું છે તમે સાયન્સ ભણતા ને બાયોલોજીમાં સેલ આવે ને તો એકદમ ગલગલિયાત થાય મજા જ એવા રાખે રોબર્ટ હુક ને બ્રાઉન ને રેડ ને જેટલા કલર છે બધા તમે લઈ આવો પણ હવે જેમ જેમ ઊંડા જતા જાય ને એમ તકલીફ થાય રાઈટ તો એમાં સૌથી પહેલો ભાગ અગ્ર કપાલિક ખંડ તમે ખ્યાલ છે શરીરના સ્નાયુઓ જે છે બે પ્રકારના કહેવાય એક છે સ્વયંવર્તી એક છે ઈચ્છાવર્તી એટલે કે ઐચ્છિક અને અનિચ્છિક રાઈટ હવે ઐચ્છિક અને અનિચ્છિક ક્રિયાઓ જે છે તમારી ઈચ્છાથી તમારી ઈચ્છા વગર જે થતી ક્રિયાઓ છે જેવી કે યાદશક્તિ ઈચ્છા અને અનિચ્છા બંનેથી ચાલે સમજણ શક્તિ વિચાર વાણી હલનચલન આ બધાનું નિયમન નાનાથી થાય છે ફરી એક વખત કયું કયું ઈચ્છા ઐચ્છિક અને અનિચ્છિક ઈચ્છાઓ જેવી કે યાદશક્તિ તમારી યાદ શક્તિ ઓછી છે તો તમારી અગ્ર કપાલી જે છે એ અગ્ર કપાલી ખંડમાં કઈક લોચો છે રાઈટ ત્યારબાદ છે સમજણ શક્તિ કઈ શક્તિ સમજણ શક્તિ ઘણામાં નથી હોતી આ રાઈટ ત્યારબાદ ત્યારબાદ છે વિચાર કોઈકના વિચારમાં ચડી જાવ ભણતા ભણતા અહીંયાથી સીધા તમે ક્યાંક મને બ્લોક કેમ કર્યો છે એમ કરીને તમે ઘણું વિચારો ત્યારથી આગળ જાઓ વાણી ઘણી વખત તમે બોલવા કઈક માંગતા હોય એમ બોલાઈ જાય કઈક બરાબર અને સૌથી મહત્વનું હલન ચલન સાથે સંકળાયેલા અંગો એના સાથે હલન ચલન સાથે સંકળાયેલા અંગો જો તો વાત થઈ અગ્ર કપાલી ખંડની પ્રશ્ન એમ પૂછાય યાદશક્તિ સમજણ શક્તિ વિચાર વાણી હલન ચલન સાથે સંકળાયેલા અંગો કેમાં આવે તો યાદ રાખજો એ પાછો અગ્રમગજનો ભાગ છે કેનો ભાગ છે અગ્રમગજનો ભાગ છે આ પણ આપણે યાદ રાખવાનું સાથો સાથે ત્યાંથી આપણે આગળ વધીએ અને જોઈએ મધ્ય કપાલી મધ્ય કપાલીનું કામ શું છે તો કે સંવેદન ગ્રાહી અંગો છે ને એ લગભગ અહીંયા ચોટી જાય મધ્ય કપાલી છે મધ્ય કપાલી આપણને તરત ખબર પડી જાય ગંધ આવતી હોય તો આપણને તરત ખબર પડી જાય રાઈટ સ્પર્શ છે ગંધ છે તાપમાન સમજાઈ જાય આપણને હે વધુ થયું હોય ઓછું થયું તરત તમે એસી ચાલુ કરો હોય તો ન હોય ખડગી ખોલી નાખો રાઈટ અને દર્દ બહુ બધાને મળતું હોય છે હેને હમણાં એક આપણે એક વિડીયો જોયો હશે તમે બધાય જોયો હશે કે સાબરમતીમાં એક નાનકડી એવી દીકરી છે નાનકડી નહીં કહીએ પણ નાની જ કહેવાય સાહેબ એની ઉંમર તો ખૂબ નાની જ કહેવાય એ પોતાની જાતને પડતી મૂકે છે અને કેવું બોલે છે હિન્દીમાં બોલે છે એ વિડીયો તમે એક વખત જોયો એટલે તમે પાંચ સાત વાર રિપીટ કરીને જોયો હશે અલ્લાહ સે મિલુંગી એવું બોલે છે અને પછી એમ કહે છે કે બસ અબ કભી ભી ઇન્સાન કા મુંહ ન દેખાય મેં લહેરથી હવા કે જે સિહું ઘણું બધું બોલે છે અને દુઃખ થાય આપણને જ્યારે આવી બધી ઘટનાઓ સામે આવે ત્યારે હવે આમાં સત્યના પુરાવાઓની જરૂર નથી પડતી ઘણી ઘણી ક્લિપો ઉપરથી ખબર પડી જાય સત્ય અસત્ય શું છે બરાબર પણ સાહેબ જીવન ટૂંકાવવું એ પણ અંતિમ ડિસિઝન નથી કે પછી કોઈ પણ વસ્તુનું સમાધાન નથી રાઈટ મમ્મી પપ્પા સાથે એની વાત કરતો વિડિયો પણ વાયરલ થયો ઓડિયો પણ વાયરલ થયો સોરી રાઈટ તો પણ એ એવું જો કદાચ કોઈ પણ ડિપ્રેશનમાં હોય કોઈ પણ કોઈ પણ એવા વિચારો આવે સાહેબ તો યાદ રાખજો એ વિચારોને તોડજો કારણ કે જીતવાનું છે સાહેબ અને જીતી શકશો ત્યારે જ્યારે મગજ ઉપર તમારું કાબુ હશે ત્યારે રાઈટ અને ત્યારે હશે તમારી આજુબાજુમાં કોઈ એક વ્યક્તિ એવું રાખો કે જેને તમે બધું કહી દો બધું કહી દઉં સાહેબ નાયા હોય તો હું નથી નાઈ એમાં કહી દઉં પણ તમે એક વ્યક્તિ તમારી બાજુમાં એવું રાખો ઘણા પાસે નથી હોતા પણ રાખું કોઈ 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 એક એક એવું પસંદ કરી લ્યો સારો મિત્ર ગોતી લ્યો કોઈ એક સારી બહેન બેનપણી ગોતી લ્યો મમ્મી પપ્પા ભાઈ બહેન કાકા કાકી દાદા દાદી કોઈ એક એવું રાખો કે જેને તમે બધું કહી શકો રાઈટ અને થોડીક ટાટક થશે જ્યારે તમે તમારા અંદર રહેલું જે વાતો છે એ તમે કહી દેશો ત્યારે ચલો યસ કોઈ દિવસ ખોટા વિચાર ના આવે અને ખોટા વિચાર આવે તમ તાર મને યાદ કરી લેજો મને હેરાન કરજો હું તમારી સાથે મને ફોન કરી દેજો ઓકે ચલો તો આગળ વધીએ આપણે સ્પર્શ છે ગંધ છે દર્દ છે વગેરે મહેસૂસ જે છે એ તમારા પશ્વ કપાલી મધ્ય કપાલી ખંડ છે મધ્ય કપાલી ખંડમાં થતું હોય છે હવે આવ્યું શંખ ખંડ રાઈટ ત્રીજો જે ભાગ છે શંખ ખંડ સ્તી શંખ ખંડ છે એ અવાજની સંવેદનાઓનું નિયંત્રણ અને કાર્યક્ષમતા સાથે જોડાયેલો છે યાદ રાખજો અવાજ જે છે ને અવાજના નિયંત્રણ સાથે જોડાયેલો છે અવાજનું નિયંત્રણ કરે છે ઓકે અને એની કાર્યક્ષમતા ના મતલબ કાર્યક્ષમતા પર જોડેલો હોય છે અને આની સાથે સાથે ત્રાણેન્દ્રિયો જે છે એ ધ્રાણેન્દ્રિયોના કેન્દ્રો અહીંયા આવેલા હોય છે ત્રાણેન્દ્રિયા કેન્દ્ર એટલે ત્રાણકોષો જે છે એ તમને ક્યાં જોવા મળે તમારા નાકમાં જોવા મળે ત્રાણકોષો ક્યાં હોય તમારા નાકમાં હોય રાઈટ ચલો કોઈ પણ ગંધ આવી છે એ ગંધ પારખવાનું કામ ત્રાણકોષોનું છે કેનું છે ત્રાણકોષોનું છે ત્યાંથી આગળ વધીએ અને છેલ્લો ભાગ જોઈએ જેને આપણે કહીએ છીએ પશ્વ કપાલી ખંડ કયો ખંડ છે પશ્વ કપાલી ખંડ આ પશ્વ કપાલી ખંડ નું નામ પણ કામ પણ આટલામાં માં સમય છે એવું છે એટલે કોઈ વાંધો છે નહીં અગ્ર કપાલી ખંડ યાદ રાખવા જેવું છે અહીંયા દ્રષ્ટિના કેન્દ્રો આવેલા હોય છે કેના કેન્દ્ર આવેલા હોય છે દ્રષ્ટિના કેન્દ્ર જે છે એ દ્રષ્ટિના કેન્દ્ર અહીંયા આવેલા હોય છે રાઈટ એટલે તમે જે પણ જોઈ રહ્યા છો એ કયા ક્યાંથી જોઈ રહી મતલબ કે એના કેન્દ્ર ક્યાં આવેલા હોય છે એ આવેલા હોય છે પશ્વ કપાલી ખંડમાં ઓકે ચલો ઓકે ચલો રિફ્લેક્શન નથી આવતું ને ક્યાંય ચલો અભિજીતસિંહ બાપુ ઉપર થોડુંક રિફ્લેક્શન આવે છે પણ વાંધો નહીં હાલ સુકામ ખોયલું તો કંઈક સમજાણું હશે કે આ સફોકેશનના કારણે આવા તમારો શ્વાસ છે શ્વાસ ઘોટાવા લાગે રાઈટ ચલો તો આટલું ખબર પડી ગઈ તો હવે આપણે ત્યાંથી આગળ જશું તમને ખબર પડી ગઈ તમે તરત કહી દેવાનો શોખ સાહેબ આપણે શું ભણીશું આગળ જઈને થેલામસ ભણીશું આપણે હાઈપો થેલામસ ભણીશું બધું ભણીશું રાઈટ પણ સૌથી પહેલા યાદ રાખો કે અગ્ર કપાલી ખંડ જે છે એ અગ્ર કપાલી ખંડ મધ્ય કપાલી ખંડ પશ્વ કપાલી ખંડ અને શંખ ખંડ છે શંખ ખંડ વિશે આપણે કમ્પ્લેટ કરી નાખ્યું હવે આમાં કોઈ પણ જાતના તકલીફ થશે નહીં ચલો હવે બીજો પાર્ટ જે છે એ બીજો પાર્ટ હવે જો અહીંયા અહીંયા થોડુંક સમજજો અહીંયા થોડુંક સમજજો મેં તમને કીધું ત્રણ પાર્ટમાં ડિવાઈડ છે બીજો પાર્ટ જે છે ને આપણે શું કીધું હતું થેલામસ કીધું શું કીધું થેલામસ ઓકે ચલો લખી નાખ્યું મેં થેલામસ અને ત્રીજો પાર્ટ જે છે ને આપણે શું કીધું હતું એને આપણે કીધું હતું હાઇપોથેલામસ શું કીધું હતું હાઇપોથેલામસ રાઈટ હવે સમજજો આ થેલામસ અને હાઇપોથેલામસ જે છે એ કેમાં આવેલા હોય છે તો કે આંતર આવેલા હોય કેમાં આવેલા હોય આંતર આવેલા હોય છે આવેલા હશે આંતરમસ્તિક શું તો કે આ ભાગ જે છે એ ભાગ મનુષ્યના શરીરના અગ્ર કપાલી ખંડમાં મતલબ અગ્ર ભાગમાં આવેલો છે અગ્ર તે ભાગ છે ઉપરની જે ગુહા છે બરાબર એ ગુહા અંદરની જે ગુહા છે એ ગુહાની ઉપર તમને જોવા મળશે એપીથેલેમસ જોવા મળશે એપીથેલામસ જેની જમણી બાજુમાં તમને જોવા મળશે થેલેમસ અને એની ડાબી બાજુમાં તમને જોવા મળશે હાઈપોથેલામસ ઓકે ચલો શું હશે આમાં ત્રણ ભાગ સીધા ગણી નાખો ને એક છે એક છે થેલામસ અને એક છે હાઈપોથેલામસ ડન તો આવી રીતના આપણે અગ્રમગજ જે છે એ અગ્રમગજમાં જો કેટલી બધી ડિટેલ હતી એ ડિટેલમાં તમારે આટલું જ યાદ રાખવાનું છે આ વિશેષ તમારે ક્યાંય યાદ રાખવાનું થાતું નથી કદાચ તમારે જોવું હોય તો થેલામસ જે છે એ થેલામસ અગ્ર અગ્રમગજ જે છે એના મધ્ય ભાગમાં આવેલું હોય છે જે બધી જ સંવેદનાઓ જે છે ને એની સંવેદનશીલ માહિતીઓ છે એ માહિતીઓ ત્યાંથી પસાર થતી હોય છે જ્યારે હાઈપોથેલામસ જે છે એ તમને ભૂખ લાગે તરસ લાગે લોહીનું દબાણ શરીરનું તાપમાનનું નિયંત્રણ આ બધું અહીંયાથી થાય છે આઈપોથેલામસ પૂછાઈ ગયું છે એટલા માટે શરીરના તાપમાનનું નિયમન કોણ કરે એવી રીતના ગયું શું કરે આ શરીરના તાપમાન કરે કોણ કરે છે આઈપોથેલામસ કરે છે ઓકે જો આટલું કેટલી યાદ રાખજો બાકી બાકી બીજું કંઈ ન યાદ રહે તો પણ વાંધો નહીં તમને અત્યારે હું જે મગજમાં ચડાવી રહ્યો છું એ તમારા મગજમાં ચડવું જોઈએ જોઈ લો એક વખત બધું જોઈ લ્યું એક વખત ચાલો સ્ક્રીનશોટ ખેંચો એ તો સ્ક્રીનશોટ ખેંચી બો ઓકે વેરી ગુડ ચિરાગ ચલો તો આ કાઢી નાખું હવે આ કાઢી નાખું છું ઓકે ફોટો પાડવો તો એક ફોટો ખેંચી લો જલ્દી ઓકે ચાલો ચલો આ મેં તમને કીધું એ જ છે મેં જે મેં જે મેં જે તમને સમજાવ્યું એ જ અત્યારે વાતો કરી લ્યા છે અગ્ર મગજમાં બૃહદ મસ્તિક બૃહદ મસ્તિકની આપણે વાત કરી હતી જટિલ છે બે ગોળાદોને છૂટા પાડે છે બે ગોળાદો છે મજ્જિત ચેતા તંતુઓ પટ્ટીઓથી હોય જેને આપણે કહીએ છે કેલો સમકાય રાઈટ ત્યારબાદ બૃહદ મસ્તિકના ચાર ખંડો છે કયા અગ્ર કપાલી મધ્ય કપાલી શંખ ખંડ અને પશ્વખંડ ત્યારબાદ આપણે જે અગ્ર કપાલી ખંડ તો ઐચ્છિક અને ઐચ્છિક ક્રિયાઓ જે છે ત્યારબાદ યાદશક્તિઓ સમજણ વિચાર શક્તિ વાણી હલનચલન વગેરે

જમણી અને ડાબી બાજુ એ થેલામસ આવેલું હોય છે નીચેના ભાગમાં હાઇપોથેલામસ આવેલું હોય છે રાઈટ થેલામસ એ અગ્રમગજના મધ્ય અગ્રમગજ અને મધ્યમગજમાં આવ આવેલું હોય છે જેમાંથી બધી જ સંવેદનાઓ જે છે એ સંવેદનાઓની માહિતીઓ પસાર થતી હોય છે મધ્ય ભાગમાં આવેલું સોરી ઓકે હાઇપોથેલામસ જે છે એ ભૂખ તરસ લોહીનું દબાણ શરીરના તાપમાનનું નિયમન નિયંત્રણ કરે છે આ બહુ પૂછાય છે પણ એની સાથે ભૂખ તરસ લોહીનું દબાણ બધું અહીંયા જ મહેસૂસ થાય છે અને પશુ મગજ જે છે પશુ મગજ ને અગવો મગજ અને પશુ મગજને જોડતો ભાગ હોય તો એને પણ કહીએ છીએ તમે ચલો ઓકે આગળ વધીશું ત્યાંથી આપણે અને હવે જઈશું આપણે મધ્ય મગજમાં ક્યાં જશું મધ્ય મગજમાં તો જેવી રીતના આપણે અગ્ર મગજ ખતમ કર્યું એવી રીતના આપણે મધ્ય મગજ સમજવાનો પ્રયત્ન કરીએ પહેલા તો જો નાના અને ચાર ચતુષ્કાય ખંડો આવેલા હોય છે અને આ ખંડોનો બનેલો એક મસ્તિષ્ક સ્તંભ જે છે એ સ્તંભ એટલે મધ્ય નો યાદ રહે કઈ વાંધો નહીં દ્રષ્ટિ શ્રવણ અને સ્પર્શના નિયંત્રણ સમેધી કેન્દ્રો જે છે અહીંયા આવેલા હોય તો સૌથી પહેલો મુદ્દો આપણે શું લખીએ દ્રષ્ટિ સંવેદના દ્રષ્ટિ છે સંવેદના છે અને સાથોસાથ સ્પર્શ આમ જોઈએ તો સંવેદનામાં સ્પર્શ આવી ગયો બરાબર આના અંગો જે છે એ અંગો ક્યાં આવેલા હોય છે એ અંગો જે છે એ અંગો અહીંયા જોવા મળશે અંગો એટલે મતલબ શું ખબર એના એના પોઈન્ટ ક્યાં આવેલા છે બરાબર મતલબ કઈક સ્પર્શાઈ રહ્યું છે તો એના પોઈન્ટ જે છે એ પોઈન્ટ આપણને અહીંયા સંવેદી કેન્દ્રો કહેશો એને તો સામેદી કેન્દ્ર જે છે એ સંવેદી કેન્દ્રો આપણને અહીંયા જોવા મળશે અગ્રમગજ અને પશુમગજ ના નિયંત્રણ કરતો ભાગ એટલે મધ્ય મગજ શું કરશે તો કે એક છે અગ્રમગજ મગજ આ બંનેનું નિયંત્રણ કોના દ્વારા થાય તો કે એનું નિયંત્રણ જે છે એ નિયંત્રણ થશે મધ્ય મગજ દ્વારા કોના દ્વારા મધ્ય મગજ દ્વારા રાઈટ પ્રશ્ન પૂછાય અગ્ર મગજ અને નિયંત્રણ કોણ કરે તો મધ્ય મગજ કરશે કોણ કરશે મધ્ય મગજ કરશે તમારા શરીરમાં રહેલા અંગો એટલે કે હાથ પગ હાથ પગ અને હલન ચલન જે છે એના સફેદી અંગો અહીંયા આવેલા આવશે હાથ પગ ના અંગો મતલબ કે આ પોઈન્ટ કહેશું આપણે એના પોઈન્ટ સવેદી પોઈન્ટ્સ જે છે એ ક્યાં આવેલા હશે તમારા મધ્ય મગજ જે છે મધ્ય મગજમાં આવેલા હશે बस मध्य मगध मात्र लोग याद रखनोस मध्य मगध मा वधु नथी माथाकूट वधु पशवा मगध मा छे मध्य मगध मा अटलू याद रखो એટલે ગણું ओके चलो

દ્રષ્ટિ શ્રવણા સ્પર્શ વગેરેના નિયંત્રણ કેન્દ્રો આ ભાગમાં અગ્રમગજ અને પશ્વમગજના નિયંત્રણ કેન્દ્રો આવેલા હોય છે શરીરના અંગો જેમ કે હાથ પગ જે છે એના હલનચલન વગેરેના નિયંત્રણ જે છે એ મધ્યમગજથી થતું હોય છે અને એનાથી આગળ જઈએ તો બહુ મહત્વનો ભાગ છે જેને આપણે કહીએ છીએ પશ્વમગજ કયો મગજ છે પશ્વમગજ છે ઓકે ચલો તો પશ્વમગજમાં સૌથી પહેલો પોઈન્ટ જે છે એ પોઈન્ટ આપણે એ સમજીશું કે પશ્વમગજની રચના પણ ત્રણ ભાગથી થયેલી હોય છે કેટલા ભાગથી થયેલી હોય છે ત્રણ ભાગથી થયેલી હોય છે એટલે સૌથી પહેલો પોઈન્ટ જે છે સૌથી પહેલો પોઈન્ટ આપણે આમાં ટાંકી રહ્યા છીએ કે આના મુખ્ય ત્રણ ભાગો છે કેટલા ભાગો છે મુખ્ય ત્રણ ભાગો છે અને આ ત્રણે ત્રણ ભાગો મેં તમને ભણાવી દીધા છે મેં તમને ભણાવી દીધા છે હમણાં થોડીક વાર પહેલા જ ભણાવી દીધા છે રાઈટ તો હવે તમારે એ ત્રણ ભાગ કહેવાના છે લખવાના છે હું હમણાં થોડીક વાર પછી જોવા આવું છું કે આ ત્રણ ભાગો કયા કયા છે બધાનો આન્સર આવો જોઈએ સાહેબ તમારી પરીક્ષા યાદ રાખજો તમારી પરીક્ષા છે આ ત્રણ ભાગો કયા કયા છે ગુડ ઇવનિંગ યસ અનુમસ્તિક સેતુ અને લંબ મજ્જા એક્સેલેન્ટ એકદમ પરફેક્ટ પહેલો પાર્ટ જે છે એ પહેલા પાર્ટને આપણે કહેશું અનુમસ્તિક શું કહેશું અનુમસ્તિક

શરીર છે ને શરીર એ શરીરનું સંતોલન જાળવાનું કામ અનુમસ્તિક છે શરીરના હલન ચલન કે જેમ કે નાચવું કૂદવું રાઈટ સાયકલ ચલાવી દોડવું આ બધાના કેન્દ્રો જે છે એ કેન્દ્રો આટલું યાદ રહી જાય એટલે અનુમસ્તિક ઘણું ભણી ગયા આપણે ફરી એક વખત સૌથી પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે પૂર્ણ વિકસિત છે અને નાના નાના પોચા પોચા હાડકાઓથી એ ઢંકાયેલું છે આ યાદ નરે કાંઈ વાંધો નહીં પણ શરીરનું સમતોલન જાળવાનું કામ આનું છે તમને યાદ જોઈએ રાઈટ ત્યારબાદ નાચવું કૂદવું જયારે તમે નાચો છો જ્યારે તમે કૂદો છો રાઈટ ત્યારે એ નિયંત્રણ કોણ કરે છે કેમ તમને નાચતા નાચતા અચાનક જ પડી જતા તમે નાચો છો તો કેમ નાગી ડાન્સ કરતા હોય તો વાંધો ન થાતો લગભગ તો એ નિયંત્રણ ત્યારે કોના દ્વારા થતું હોય તમારા મગજમાં રહેલા અનુમસ્તી દ્વારા કેના દ્વારા અનુમસ્તી દ્વારા ત્યાર બાદ છે સેતુ જેને આપણે પોન્સના નામે પણ ઓળખીએ છીએ પોન્સ રાઈટ ઓકે આ કેનો બનેલો તો કે તંતુનો બનેલો અંડાકાર એક ભાગ છે આપણે જોયો તો રાઈટ અને અનુમસ્તિક અને લંબ મજજાને જોડે બે જ પોઈન્ટ છે અય કેંગ્યુઆ दस सेकंड है कवि बंद થઈ ગયા اچانک बेबी ट्रेड हो फ्रेंड्स <coughs> રે બે મિનિટ વેઇટ કરજો ફ્રેન્ડ્સ ચાલુ બંધ ચાલુ બંધ થાય છે

યસ લોડ વધી ગયો છે એવું જ લાગે છે ચલો ઈપડું છો માતાજી નું નામ લેજો આવું આવું કુલદીપભાઈ બે મિનિટ બે મિનિટ સંજયભાઈ કાલે આવીશ સુરેન્દ્રનગર

Thank you. <laughs> ઓકે ચલો ધીમે હાઉકલી કરાવું ચલો દેખાય છે ને આ આવી ગયો આવી ગયો કદાચ નહીં દેખાતું હોય તો હવે દેખાશે ઓકે ડન ચલો ઓકે તો આપણે ક્યાં હતા પશ્વ મગજમાં હતા ક્યાં હતા પશ્ચ મગજમાં

પહેલો ભાગ આપણે જોયો હતો અને એ હતો અનુમસ્તિ અનુમસ્તિ રાઈટ અને એ અનુમસ્તિક આપણે બે ચાર પોઈન્ટ જ લખ્યા હતા જે કામના હતા બાકી કોઈ પોઈન્ટ આપણે યાદ રાખવાના નથી અને એમાં આપણે યાદ રાખ્યું હતું કે શરીરનું સમતોલન જાળવવાનું કામ આનું છે શું કરવાનું શરીરનું સમતોલન જાળવવાનું બરાબર पॉइंट નંબર वन અને પોઈન્ટ નંબર ટુ જે છે એમાં આપણે નાચવું કૂદવું લીધું હતું રાઈટ નાચવું કૂદવું વગેરેના કેન્દ્રો અહીંયા આવેલા હોય છે રાઈટ હવે લખીએ આપણે પોઈન્ટ નંબર ટુ અને પાર્ટ નંબર ટુ પણ કહેશું અને એ પાર્ટ નંબર ટુ માં આપણે શું જોઈએ છીએ તો પાર્ટ નંબર ટુ માં આપણે જોઈએ છીએ પોન્સ એટલે કે આપણે જોઈએ છીએ સેતુ શું જોઈએ છીએ આપણે જોઈએ છીએ સેતુ રાઈટ ચલો હવે આ સેતુમાં શું છે તો કે સેતુમાં મને તમને ખ્યાલ છે કે ચેતા તંતુઓનો બનેલો છે કેનો બનેલો છે ચેતા તંતુઓનો બનેલો છે ચેતા તંતુનો બનેલ અને બહુ મહત્વની વાત જે પૂછાવા લાયક છે આમાંથી એક પોઈન્ટ કેને કે એક પોઈન્ટ હોય જે પૂછાતો હોય અને એ છે અનુમસ્તિક અને લંબ મજ્જાને જોડે કોને જોડે છે અનુમસ્તિક અને અને લંબ મજ્જાને જોડે લંબ મજા ને જોડે હવે ત્યાંથી આગળ જઈએ અને ત્રીજો પાર્ટ આપણે ભણીએ અને એ છે લંબ મજ્જા કયો ભાગ છે લંબ મજ્જા અહીંયા લખું છું ત્રીજો પાર્ટ જેને આપણે કહીએ છીએ લંબ મજ્જા આ લંબ મજામાં આપણે કયા કયા પોઈન્ટ યાદ રાખવાના છે બહુ ઓછા પોઈન્ટ યાદ રાખવાના છે પણ બહુ મહત્વના પોઈન્ટ યાદ રાખવાના છે જો પહેલા તો કરોડ રજુ સાથે જોડાયેલી હોય સીધું આનું જોડાણ કેની સાથે હોય આનું જોડાણ કરોડ રજુ સાથે જોડાયેલું કરોડ રજુ સાથે જોડાયેલું પોઈન્ટ સમજો એક પછી એક જે જોડાણ છે તમારે સમજવાનું છે અને આ લંબ મજામાંથી કરોડ રજુ ની શરૂઆત થાય કરોડ રજુ ની શરૂઆત ક્યાં થાય લંબ મજાથી થાય રાઈટ આપણા શરીરની જે ઐચ્છિક ક્રિયાઓ છે ઐચ્છિક અનૈચ્છિક નહીં ઐચ્છિક ક્રિયાઓનું નિયમન અહીંયાથી થાય હવે આ ઐચ્છિક ક્રિયાઓ કઈ કઈ વળી ઐચ્છિક ક્રિયાઓ જે છે કઈ કઈ તો કે એમાં આવશે તમારું શ્વસન તમારું હૃદયના ધબકારા લોહીનું દબાણ ઉધરસ છીંક ગળું લાળ રસનો સ્ત્રાવ ઉલટી વગેરે રાઈટ તો પહેલાથી આપણે જોઈએ ઉધરસ લેશું છીંક લેશું આપણે ઉલટી લેશું પછી હૃદયના ધબકારા રહેશું હૃદયના ધબકારા ત્યારબાદ લેશું શ્વાસ એટલે કે ઐચ્છિક ક્રિયાઓ અનૈચ્છિક અને ઐચ્છિક બરાબર તમે ધારો તમે કરી શકો અને ધારો ને ન કરી શકો તેવી બરાબર તો હવે આવી જે ક્રિયાઓ છે સોરી અનૈચ્છિક ક્રિયાઓ કહીશું અનૈચ્છિક કહેશું અને આપણે ઐચ્છિક નહીં કહીએ માય મિસ્ટેક તો મને સમજાવતા નથી સાહેબ તમારી ભૂલ છે અને આપણે કહીશું અનૈચ્છિક ક્રિયાઓ કેવી ક્રિયાઓ

તમે છે ને ડિસ્પ્લે ઉપર ક્લિક કરો રાઈટ સાઈડ ઉપર ત્રણ ટપકા આવશે ને એમાંથી ક્વોલિટી વધારના બીજી શા રેકોર્ડે જોઈ લેજો ડિયર રેકોર્ડે જોઈ લેજો આ બધું થાય નહીં પડ્યું રહેશે તન તમારી ચિંતા કરતા નહીં ઓકે ચલો તો હવે ત્યાંથી આપણે આગળ વધીએ અને બહુ મહત્વનું એક ઓર્ગન ભણવા જઈ રહ્યા છીએ જેને તમે કહો છો કરોડરજ્જુ શું કહો છો તમે કરોડરજ્જુ જેને આપણે કરોડરજ્જુના નામે ઓળખીએ છીએ એક કરોડરજ્જુ ભણવી છે હવે ચલો તો આ પશુમગજની જ વાત છે પશુ મગજમાં અનુમસ્તી આવશે જેમાં પોન એટલે એક સેતુ આવશે જેમાં લંબ મજા આવશે હવે જેની વાત કરવાની છે એ છે કરોડરજ્જુ સ્પિનલ કોર્ડ આ નથી તો કાંઈ નથી

પોઈન્ટ કયા કયા યાદ રાખવાના એમાં સૌથી પહેલો પોઈન્ટ જે છે એ પોઈન્ટ તમને યાદ કરાવડાવું એક જ સેકન્ડ એનો સૌથી પહેલો પોઈન્ટ જે છે સૌથી પહેલો પોઈન્ટ તમને હું યાદ કરાવું અને એ પોઈન્ટ એ છે એક જ મિત્રો એ પોઈન્ટ એ છે કે એની શરૂઆત ક્યાંથી થાય આની શરૂઆત જે છે એની શરૂઆત ક્યાંથી થાય તો અહીંયા લખી નાખું શરૂઆત અહીંયા લખી નાખું શરૂઆત કારણ કે સ્ટાર્ટિંગ છે એટલે લખી નાખવાની કે આની શરૂઆત જે છે આની શરૂઆત થશે લંબ મજ્જાથી ક્યાંથી થશે લંબ મજ્જાથી ઓકે એની શરૂઆત ક્યાંથી થાય લંબ મજાથી થાય છે એ કરોડ સ્તંભ સાથે રક્ષાયેલી નળાકાર રચનાઓમાં જોવા મળતી કેટલી જોડ ચેતાઓ એકત્રીસ જોડ ચેતાઓ જોડાયેલી હોય એમાં એકત્રીસ જોડ ચેતા અહીંયા જોડાયેલી હોય પોઈન્ટ નંબર નંબર 3 મગજની અંદર તરફ મગજ થી અંગો તરફ મગજ જે છે મગજ થી અંગો તરફ અને અંગોથી મગજ તરફ જે સંવેદનાઓનું વહન થાય છે સંદેશાઓનું રાઈટ હવે એ સંદેશાઓના વહનમાં શરીરના મુખ્ય સંદેશાઓ જે જતા હોય છે એમાં ધોરી માર્ગ તરીકે કાર્યરત જો કોઈ અંગ હોય મગજનું તો એ મગજનું અંગ છે આપણી કરોડરજ્જુ તો આપણે કહેશું સંવેદનાઓનો ધોરી માર્ગ એમ લખી નાખું ચાલશે સમજાય છે ને સંવેદનાઓનો ધોરીના માર્ગ કહું સંવેદનાઓનો ધોરીમાર્ગનાજુ રાઈટ અને કરોડ રજુ જે છે એ પરાવર્તિત ક્રિયાઓમાં પણ ભાગ લે છે કેવી ક્રિયામાં ભાગ લે છે પરાવર્તિત ક્રિયામાં ભાગ લે છે કોઈ મન કહે છે પરાવર્તિત ક્રિયા એટલે શું પરાવર્તિત ક્રિયા એટલે શું

અચાનક બનતી ક્રિયા કેવી અચાનક બનતી ક્રિયા અને આ અચાનક જો કોઈ ક્રિયા બને છે જેમ કે પગમાં કાંટો વાગવો પગમાં કાંટો વાગવો ત્યારબાદ મચ્છરનું કરવું મચ્છરનું કરડવું ત્યારબાદ તો કે ગરમ વસ્તુને અડી જવી ત્યારે સમય નથી હોતો મગજ પાસે તમને મચ્છર કરડે અને સમય ની ચેતા જાય ને જો મચ્છર કેડું છે શું કરવાનું થાય છે એટલે મગજ પાછો રિફ્લેક્શન મોકલે કે કામ આમ કે ત્યાં મચ્છર એકદમ આવું હિંબા જેવું થઈને થઈ હોય બરાબર જયારે તમને પગમાં કાંટો વાગે એટલે તમામ થોડુંક વાર હાલો ને પછી મગજ જે છે મગજ સુધી પહોંચે તમને પગમાંથી કાંટો વાગે એવું લાગે છે શું હાથ નાખીને કાઢ લો નહીં એ સમય દરમિયાન જયારે રિફ્લેક્સ દેવાના હોય જયારે ફટાફટ રિએક્શન દેવાના હોય ત્યારે આપણી કરોડરજ્જુ મગજ તરીકે કાર્ય કરે છે પ્રશ્ન પૂછાય કરોડરજ્જુ મગજ મગજ તરીકે કાર્ય ક્યારે કરે તો કે કરોડરજ્જુ મગજ તરીકે કાર્ય ત્યારે કરે છે જ્યારે અચાનક બનતી ઘટનાઓ બને બરાબર ત્યારે આપણી કરોડરજ્જુ મગજ તરીકે કાર્ય કરે છે પ્રશ્ન પૂછાય મગજ તરીકે કાર્ય કરે તો કે હા આવી ક્રિયાને આપણે આમ જોઈએ તો પરાવર્તિત ક્રિયા કહીએ કેવી ક્રિયા કહીએ પરાવર્તિત કે મગજ જે છે એ મગજની સભાનતા વિના કરોડ રજુ જે છે એ અંગો પાસે કોઈ કાર્ય લઈને ભાઈ ફટાફટ આ કરવા એને આપણે ફટાફટિત ક્રિયા કહીએ કેવી ક્રિયા કહીએ પરાવર્તિત જેમ કે કાંટો વાગવો પગ ઉપર લઈ લેવો ગરમ વસ્તુ અડે તપલીને અડી અને હાથ છે હાથ આપણો પાછો આમ 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 હોય તો ખેંચી લઈએ હાથમાં હોય તો આમ ઘા કરીએ તો આ જે બની રહ્યું છે એ એ કેના કારણે બની રહ્યું છે એ બની રહ્યું છે પરાવર્તિત ક્રિયાના કારણે કેના કારણે બની રહ્યું છે પરાવર્તિત ક્રિયાના કારણે બની રહ્યું છે બગાસું આવવું આંખના પલકારા ઉધરસ બરાબર તો આ બધું જ પરાવર્ત ક્રિયામાં આવશે ઓકે ચલો ઓકે ચલો ઓકે જો એ પછી પછી પૂછી લેજો કેટલા સ્ટુડન્ટ આપવાના આપવાના નથી એની એની વાતો કરશો તો આપણે એ વાત કરી લઈએ મને ખોટું મને ન યાર ખોટું લાગે હું તમને ભણાવતો હોય ને તમે બીજી વાતો કરો ચલો હૃદયના ધબકારાઓ સ્વાછો શ્વાસ ઐચ્છિક ક્રિયાઓ આ બધી જ ક્રિયાઓનું જયારે નિયમન કરે છે ત્યારે એને આપણે કહીએ છીએ સ્વયંવર્તી ચેતા તંત્ર કેવું ચેતાતંત્ર સ્વયંવર્તી ચેતાતંત્ર એટલે સ્વયંવર્તી ચેતાતંત્ર તરીકે સ્વયંવર્તી ચેતાતંત્ર તરીકે મનુષ્યનો કયો અંગ કામ કરે છે ત્યારે તમે યાદ કેજો અને કેજો એને કે આ તો કરે છે આપણી કરોડ રજુ શું કરે છે આપણી કરોડ રજુ બરાબર રિફ્લેક્સ રિએક્શન જે છે એ પણ મેં તમને સમજાવ્યું હવે સંવેદનાગ્રાહી અંગો કયા કયા છે તો કે અંગો થી ગરમી ઠંડી પીડા સ્વાદ ગંધ પ્રકાશ વગેરેની જે સંવેદનાઓ આપણે અનુભવીએ અને આપણે સંવેદના ગ્રાહી અંગો કહીએ આને આપણે અહીંયા ગોટો વાળ દેવાનું થાય છે આ પૂરું થઈ જાય છે બરાબર તો આને આ વાળ દીધો આપણે ગોટ ઓકે ચલો અને હવે હું તમને ફરી એક વખત કારણ કે તમારે આના માધ્યમથી જોવું હોય ને એટલે હું તમને દેખાડ દઉં કે શરૂઆત લંબ મજાથી થાય 31 જોડ ચેતાવાનો સમૂહ જે કરોડસ્તંભમાં સ્તંભમાં રક્ષાયેલી નળાકાર રચના હોય મગજથી અંગો તરફ અને અંગોથી મગજ તરફ સંવેદનાઓનું વહન કરે તેથી શરીરના સંદેશાઓ જે છે એનો વ્યવહાર થાય ધોરી માર્ગ વાટે એટલે ધોરી માર્ગ કેવી અને કરો રજુ પરાવર્તિત ક્રિયાઓનું પણ ધ્યાન દે છે પરાવર્તિત ક્રિયા એટલે મગજની સભાનતા વિના કરો અંગો પાસે જે કાર્ય કરાય લે એને આપણે પરાવર્તિત ક્રિયા કહીએ છીએ અને આ પરાવર્તિત ક્રિયા જે છે જેમ કે દાખલા તરીકે કાંટો વાગો તરત જ પગ ઊંચો લઈ લેવો કોઈ પણ તપેલીને ગરમ તપેલીને અડી જાય તો હાથ પાછો ખેંચી લેવો ઉધરસ આંખના પલકારા બગાસું વગેરે 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 રાઈટ ત્યારબાદ હૃદયના ધબકારા શ્વાસોશ્વાસ વગેરે અનૈચ્છિક ક્રિયાઓ આ ક્રિયાઓનું નિયમન સ્વયંવર્તી ચેતાતંત્ર કરે આ ક્રિયાઓ જે છે સતત ચાલતી ક્રિયાઓ છે કેવી ક્રિયાઓ છે સતત ચાલતી ક્રિયાઓ છે ચલો તો ત્યાંથી આપણે આગળ વધીશું એક ભણાતા આપણે સીએનએસ એક આપણે ભણ્યાતા પીએનએસ એક આપણે ભણ્યાતા એએનએસ રાઈટ પેરિફેરલ નર્વસ સિસ્ટમ પણ આપણે ભણાતા ને સાથે સાથે તો એની પણ વાતો કરવી પડશે કે કેમ તમે તરત કહેશો કે આ સાહેબ એની પણ આપણે વાતો કરવી પડશે તો ચાલો આપણે એની વાતો કરી લઈએ ઓકે ચલોગ્રાહી અંગો દ્વારા સંવેદનાઓ છે તેના દ્વારા સંવેદનાઓ પારખી શકાય છે અને આપણે સંવેદનગ્રાહી અંગો કહીએ જેમ કે અંગોથી ગરમી ગરમી ત્યારબાદ ઠંડી પહેલી જ વાત કઈ કીધી મેં ગરમી ની વાત કરી ગરમી ઓકે લખું છું ગરમી ત્યારબાદ ત્યારબાદ ઠંડી ગરમી છે ઠંડી છે આની અનુભૂતિ આપણે કરીએ છીએ ને ત્યારબાદ સ્પર્શ છે ત્યારબાદ ગંધ છે દ્રષ્ટિ છે પ્રકાશ છે પ્રકાશ કહેશું આપણે દ્રષ્ટિ કહેતા પ્રકાશ છે આ બધીની અનુભૂતિ અનુભૂતિ જેના દ્વારા થાય એને આપણે કહીએ છીએ સંવેદના ગ્રાહી અંગો અથવા તો સંવેદનગ્રાહી અંગો સંવેદના ગ્રાહી અંગો આટલો યાદ રાખવાનો છે હવે આ સંવેદના ગ્રાહી અંગો છે એમાં આપણે ભણવાનું છે શું શું એમાં આપણે ભણીશું આંખ આપણે ભણીશું નાક આપણે ભણીશું કાન આપણે ભણીશું ત્વચા અને આપણે ભણીશું જીભ આ પાંચ સંવેદનાગ્રાહી અંગો છે અને આને આપણે પંચેન્દ્રિય કહીએ છીએ શું કહીએ છીએ પંચેન્દ્રિ ત્રાણેન્દ્રિય સ્પર્શેન્દ્રિય સ્વાદેન્દ્રિય દ્રષ્ટિન્દ્રિય રાઈટ તો આ બધી ઇન્દ્રિયો છે ઓકે તો આ બધી ઇન્દ્રિયો વિશે વારાફરતી વારાફરતી વારા વાત કરવાની છે આપણે શરૂઆત ક્યાંથી કરીશું શરૂઆત તમને અને મને ગમે ત્યાંથી કરીશું અને એ છે તારી આંખનો અફિણી તારા બોલનો બંધાણી તારી રૂપની પૂનમનો પાગલ માત્ર ને માત્ર એકલો રાઈટ તો એની વાતો કરીશું આપણે ઓકે ચલો તો આંખ જે છે એ આંખ ભણવી છે અત્યારે આપણે અત્યારે જેને આપણે ભણવી છે એ આંખને ભણવી છે તો આંખ જે છે એ આંખ શું છે આંખ કઈક આવી છે એકદમ ભૂરી છે બરાબર જેને ગમે ન ગમે પણ આ યાદ રાખવું પડશે આપણે રાઈટ ચલો હવે અહીંયાથી ધ્યાન આપજો હું જેટલું કહું એટલું તમારા મગજમાં ચડાવવાનું છે સૌથી પહેલી વાત આંખનું સ્થાન ક્યાં છે તો આંખનું સ્થાન નેત્રગુહામાં છે કઈ ગુહામાં છે નેત્રગુહામાં છે ગુહા એટલે મેં તમને કીધું ઇંગ્લિશમાં આપણે કેવિટી કહેશું રાઈટ જેને આપણે ગુજરાતીમાં હજી કીધું હોય તો દ્રષ્ટિ કોટર કારણ કે કોટર આપણે ભણ્યા હતા શું ભણ્યા હતા આપણે કોટર જે છે એ કોટર ભણી ગયા છીએ ઓકે ત્યારબાદ આ આંખનો વ્યાસ કેટલો હોય છે પ્રશ્ન પૂછાય છે તો આંખનો વ્યાસ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલો હોય છે કેટલો હોય છે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલું હોય છે આંખનું વજન કેટલું હોય છે ત્યાંથી આગળ આપણે જઈએ કે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુને જોવા માટે પ્રકાશનું પરાવર્તન અનિવાર્ય છે કોઈ એક પ્રકાશ છે એ પ્રકાશ આંખ પર પડે છે એનું પરાવર્તન થાય છે તો અને તો જ આપણે એને જોઈ શકીએ છીએ કોઈ એક વસ્તુ છે વસ્તુ ઉપર પ્રકાશ પડે છે અને એનું પરાવર્તન સુધી પહોંચે તો આપણે એને જોઈ શકીએ છીએ બરાબર આ સુધારી લેજો ચલો આપણી આંખ એકસો ને પચાસ ડિગ્રી અને બંને આંખો મળી અને એકસો ને એસી ડિગ્રી જોઈ શકે છે કેટલા ડિગ્રી જોઈ શકે છે એકસો ને એસી ડિગ્રી જેટલું જોઈ શકે છે આપણી એક આંખ એકસો ને પચાસ ડિગ્રી જેટલું જોઈ શકે કદાચ આમ આંખ બંધ કરીને જોવો તો તમને ખ્યાલ આવે પણ બે આંખો મળીને કેટલી તો કે બે આંખો મળીને એકસો ને એસી ડિગ્રી સુધી જોઈ શકે તમે તમારી રીતના જોઈ લો તો આની આની કોટનો પાક તમે જોશો તો ખૂણા સુધીનું દેખાઈ ગયો આની કોર ખૂણા સુધીનું દેખાઈ ગયું એકસો ને એસી ડિગ્રી સુધી તમારી આંખ જોઈ શકે છે ટોટલ કેટલા ડિગ્રી હોય ત્રણસો સાહીઠ હોય બરાબર ને આમ ફરી જવાનું અન્ય કોરનું જોઈ નાખવાનું એટલે ત્રણસો ને સાહીઠ વાંધો આવે નહીં આંખની નજીકમાં પચીસ સેન્ટીમીટર અને દૂર મતલબ અનંત દૂર સુધી આપણે જોઈ શકીએ છીએ રાઈટ નજીકમાં પચીસ સેન્ટીમીટર અને અનંત દૂર સુધી આપણે જોઈ શકીએ છીએ જે દૂર 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 જ્યાં સુધી સુધી નજર જાય ત્યાં આપણે જોઈ આપણી આંખ છે એ નેનોમીટર અથવા તો દસ માઇક્રોમીટર જે છે એ માઇક્રોમીટર ના કદ ને જોઈ શકે છે દસ હજાર નેનોમીટર નું કોઈ એક કણ છે ને એને પણ આપણી આંખ જે છે આંખ જોઈ શકે છે ખાલી વિચાર કરો આ આંખની ખૂબીઓ તમને કહું છું આપણી આંખ જે છે એમાં યાદ રાખજો પાંચસો ને છોતેર મેગા કેમેરો હોય છે કેટલા મેગાપિક્સલનો પિક્સલ નો પાંચસો ને છોતેર મેગા પિક્સલ કેમેરો હોય તમારી પાસે કેમેરો હોય ને કે મારી પાસે તો વીસ મેગાપિક્સલનો પિક્સલ કેમેરો આપણે એમ થાય કે ઓહો આની પાસે વીસ મેગા પિક્સલ નો કેમેરો આની પાસે તો ઓહો ભગવાન ભગવાને બધું દીધું પણ આપણી આંખ પાંચસો ને છોતેર મેગા ના કેમેરા સાથે સરખાવો ને એટલી સારી છે અને કદાચ જ ચાલુ થયું હશે બધું કદાચ અહીંયાથી જ બધું ચાલુ થયું હશે ઓકે ચલો હા ખોટું જરાય નથી બોલતો હું ચલો યસ આ પોઈન્ટ્સ યાદ રાખવાના છે જે જે પોઈન્ટ્સ હું તમને કહું છું એ પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના છે હું થોડોક આનીકર ઉભો રહી જાવ એટલે તમને દેખાય બરાબર પહેલો પોઈન્ટ જે છે એ તમને દેખાઈ ગયો બીજો પોઈન્ટ એ તમને દેખાઈ ગયો ત્રીજો પોઈન્ટ દેખાઈ ગયો ચોથો પોઈન્ટ પણ તમને દેખાઈ ગયો કે નેત્રગુહામાં સ્થિત છે બે પાંચ સેન્ટીમીટર જેટલી આંખની રચના ગોળાકાર છે ગ્રામ જેટલું એનું વજન હોય છે ત્યાંથી આપણે આગળ ગયા અને આંખની વિશેષતાઓ વિશે આપણે વાત કરી એ બધી જ આંખની વિશેષતાઓ તમારી સામે છે એક મિનિટ આગો પાછો થઈ જવું તમે જોઈ લ્યો ચાલો તમે જોઈ લીધું હશે હવે મહત્વની વાતો બધી ચાલુ થઈ કે આપણી આંખ છે આપણી આંખમાં આવેલા અવયવો કયા કયા છે આપણી આંખમાં કયા કયા અવયવો આવેલા છે એમાં સૌથી પહેલી આપણે વાત કરીશું આપણા પારદર્શક પટલની કારણ કે મનુષ્યના શરીરમાં જે આંખ આવેલી છે એ આંખની સૌથી બહારનું જો કોઈ આવરણ હોય કોઈ પડ હોય તો એને આપણે પારદર્શક પટલના નામે ઓળખીએ છીએ તો પહેલો પોઈન્ટ આંખની સૌથી બહારનો ભાગ આંખની સૌથી બહારનો ભાગ જેને આપણે ઓળખીએ છીએ પારદર્શક પટલના નામ કેના નામે પારદર્શક પટલના નામે કેવો છે પારદર્શક છે કેવો છે આ પારદર્શક છે આ ભાગ જે છે આ ભાગમાં વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતો જે પ્રકાશ છે 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 એ એ પ્રકાશ પ્રકાશ અંદર એન્ટર થાય થાય રાઈટ શું કે વસ્તુ વસ્તુ જે પરથી પરાવર્તિત થઈને જ્યારે તમારી આંખમાં પ્રવેશે છે તો સૌથી પહેલા કયા ભાગમાં પ્રવેશે તો કવિએ યાદ રાખવાની છે કે એ ભાગ જે છે આપણું છે પારદર્શક પટલ પોઈન્ટ પારદર્શક પટલ ને મૂકો સાઈડમાં અને હવે આવો કીકી પર બહુ મહત્વની રચના તો આ કીકીને યાદ રાખવા માટે પાંચ છ પોઈન્ટ યાદ રાખવાના છે અને એમાં સૌથી પહેલો પોઈન્ટ કે પારદર્શક પટલ છે એ પારદર્શક પટલની પાછળનું જે છિદ્ર છે એને આપણે કીકીના નામે ઓળખીએ પારદર્શક પટલના પાછળનું છિદ્ર જે છે એને આપણે કીકીના નામે ઓળખીએ છીએ પોઈન્ટ નંબર 1 સમજાઈ ગયું ત્યારબાદ કોઈ પણ વસ્તુ ઉપરથી આવતા જે પ્રકાશના કિરણો છે સૌથી પહેલા ક્યાં પડ્યા પારદર્શક પટલ પર પડ્યા રાઈટ પરંતુ એ વસ્તુના પ્રકાશ જે છે વસ્તુ જે છે એ વસ્તુનું પ્રતિબિંબ જયારે આગળ વધી રહ્યું છે રાઈટ અને એને નેત્રમણી સુધી પહોંચાડવાનું કામ જો કોઈનું હોય તો એ આપણી કીકીનું છે ઓકે કોનું છે એ આપણી કીકીનું છે તો કીકીમાં બે પોઈન્ટ યાદ રાખવાના જેટલા પોઈન્ટ મહત્વના છે એ જ કરાવીશ બાકી કોઈ પોઈન્ટ હું ભણાવીશ પણ નહીં કહીશ પણ નહીં ત્યાંથી આગળ જઈએ બહુ મહત્વની રચના જેને આપણે કનિ નિકાના નામે ઓળખીએ છીએ કેના નામે ઓળખીએ છીએ કનિકાના નામે ઓળખીએ છીએ સાહેબ કનિકા એટલે શું યાદ રાખજો આંખનો એક સફેદ ભાગ અને એ સફેદ અને એની કીકીનો વચ્ચેનો ભાગ છે આંખનો સફેદ ભાગ અને કીકી જે છે એ કીકી વચ્ચેનો જે ભાગ આપણને જોવા મળે એને આપણને આપણે શું કહીએ કનીકા કહીએ સાહેબ આ કેવા કલરની હોય આમ જોઈએ તો ભૂખરાથી કાળા રંગની હોય કેવા રંગની હોય ભૂખરાથી કાળા રંગની હોય તરત તમને ખબર પડી મેળવી છે તમે શું કહેવા માંગો છો હું શું સમજાવવા માંગુ છું તમે શું સમજવા માંગો છો રાઈટ સાહેબ આ કનિ છે ને એનું કામ કનિકા કપૂર જેવું છે નાની મોટી થઈ શકે હે ને નાની મોટી થઈ શકે અને આ નાની મોટી થઈ અને આંખમાં પ્રકાશતા પ્રવેશતા જે પ્રકાશ છે ને એને નિયંત્રણ કરે છે અને હવે એ પ્રકાશના કિરણો ક્યાં પડવાના છે તો એ પ્રકાશના કિરણો જે છે એ આગળ જઈને પડશે ક્યાં નેત્રપટલ પર પડશે ક્યાં પડશે નેત્રપટલ પર પણ નેત્રપટલ પહેલા એક રચના જોવી જરૂરી છે જેને આપણે આયરિશના નામે ઓળખીએ છીએ સાહેબ આ આ એટલે શું કનિનિકા સમજા આપણે કનિનિકાની પાછળ એકજેટ એક સ્નાયુઓનું બંધારણ આવેલું હોય છે જેને આપણે કેના નામે નામે ઓળખીએ ઓળખીએ છીએ છીએ સાહેબ આનું કામ શું છે તો હવે એ પ્રકાશ જે છે એ પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કોણ કરશે તો એ જથ્થાનું નિયંત્રણ કરશે કનિનિકા કોણ કરશે કનિનિકા તો પોઈન્ટ બે યાદ રાખવાના પહેલો પોઈન્ટ કયો તો કે કનિનિકા છે સોરી આયરિસ કનિનિકા છે એ કનિનિકાની પાછળ સ્નાયુઓનું આવરણ આવેલું હોય છે કે જે પ્રકાશના જથ્થાઓનું નિયંત્રણ કરે છે શું કરે છે પ્રકાશના જથ્થાઓનું નિયંત્રણ કરે છે આંખની અંદર આવેલું હોય તો એ છે નેત્રમણી બહુ જ કામની વાત છે આ તો ક્યાં સુધી પહોંચ્યા આપણે આપણે પહોંચ્યા કનિનિકા નહીં આયરિસ સુધી પહોંચ્યા આપણે ચલો હવે જોઈએ નેત્રમણી પાછા આપણે ક્યાંક આગળ આવવાનું છે જે આપણે કીકી ભાઈ હતી આવરણ છે જેને આપણે નામે ઓળખીએ અને આ નેત્રમણી જે છે એ નેત્રમણી વડે હવે જે ઓલું પ્રકાશ છે ને પ્રકાશના કિરણનું વક્રી ભવન થશે શું થશે વક્રી ભવન થશે મતલબ કે કોઈ વસ્તુ ગોઠવાયેલી છે તેનું શું થાય વક્રી ભવન થાય અને એ જે વક્રી ભવન થાય છે એ વક્રી ભવન થઈ હવે એ વસ્તુનું પ્રતિબિંબ જે છે એ નેત્રપટલ સુધી પહોંચે ક્યાં સુધી પહોંચે નેત્રપટલ સુધી પહોંચે રાઈટ તો એવું કામ કોનું છે તો કે એવું કામ જે છે એવું કામ આપણા આંખમાં આવેલી નેત્રમણીનું છે કોનું છે નેત્રમણીનું છે હવે નેત્રમણી પછી તો કે સિલિયરી સ્નાયુઓ છે અથવા તો સિલિયરી મસલ્સ જેને ઇંગ્લિશમાં કહીએ આપણે એ નેત્રમણી જે છે ને નેત્રમણીને જકડેલા હોય અને એ જકડીને બેઠા હોય અને એના કારણે શું થાય એ મસલ્સના કારણે તે નેત્રમણી જે છે એ નેત્રમણી આવી રીતના થઈ શકે નાની મોટી નાની મોટી નાની મોટી થઈ શકે રાઈટ તો નેત્રમણીને યોગ્ય પ્રકારમાં અથવા તો યોગ્ય પ્રમાણમાં જાડી અને પાતળી જે બનાવવું કેન્દ્ર લંબાઈમાં વધારો કરવી એ કામ જે છે એ કામ કોનું છે એ કામ છે સિલિયરી સ્નાયુ અથવા તો સિલિયરી મસલ્સ કોનું સિલિયરી સ્નાયુ અથવા તો સિલિયરી મસલ્સનું છે ત્યાંથી આગળ જશું અને હવે આપણે જોશું નેત્રપટલ શું જોશું નેત્રપટલ યસ અહીંયાથી બધું કામ ચાલુ થાય કે હવે આંખમાં અંદર આવેલો એક સમયદી ભાગ છે આ જેમાં સંવેદનાઓ આવે છે અને સંવેદી કોષો અહીંયા ગોઠવાયેલા હોય સેન્ટ્રલ આપણે નર્વસ સિસ્ટમ ભણ્યા બરાબર એમાં સંવેદી ગ્રહ અંગો સંવેદનાઓનું વહન થાય છે ગમિયાથી આપણે જોઈએ છીએ રાઈટ હવે એ નેત્રપટલ છે ને નેત્રપટલ ઉપર વસ્તુનું પ્રતિબિંબ પડે પણ આ પ્રતિબિંબ કેવું પડે ઉલટું પડે મતલબ કે જો તમે વૃક્ષને આવી રીતના જોઈ રહ્યા છો ઓરિજિનલ વૃક્ષ આવી રીતના છે તો નેત્રપટલમાં એ વૃક્ષ આવી રીતના ઊંધું પડશે અને સીધું કરવાનું કાર્ય પાછું કઈક અલગ છે સીધું કરવાનું કાર્ય કોનું છે હું તમને સમજાવું પેલા જેટલું સમજાવું એટલું જ સમજો કે નેત્રપટલ જે છે એ નેત્રપટલ પર વસ્તુ જે છે વસ્તુનું કેવું પડે તો કે ઉલટું પડે છે અને સંવેદી કોષો આવેલા હોય છે એ સંવેદી કોષો જે છે એના દ્વારા અનુભવાતી સંવેદના દ્રષ્ટિ ચેતા વાળે મગજ સુધી જશે ક્યાં સુધી જશે મગજ સુધી જશે મગજ પછી એને એક્સેપ્ટ કરશે કે યસ આઈ એમ વોચિંગ સમથિંગ હું કઈક જોઈ રહ્યો છું મને દેખાઈ રહ્યું છે રાઈટ આવું કરવાનું કામ જે છે એ કોનું છે છે તો કે કામ આગળ આવેલા તમારા નેત્રપટલનું આ નેત્રપટલ જે છે એ નેત્રપટલ કદાચ એમ પ્રશ્ન પૂછવામાં આવે કે એના આંતરિક પડો હોય છે રાઈટ એમાં આંતરિક પડ છે એમાં આપણે સૌથી પહેલો ભાગ જેને આપણે દ્રષ્ટિપટલ કહીએ દ્રષ્ટિપટલનું બીજું નામ ઇંગ્લિશમાં કહીએ તો રેટીના છે અને એ રેટિના જે છે રેટિનાની ઉપર રોડ આવેલા હોય મતલબ કે સડી કોષો આવેલા હોય અને કોન કોષો આવેલા હોય શંકુ કોષો આવેલા હોય આપણે પ્રશ્ન પૂછી નાખો સાયન્સમાં કે શંકુ કોષો રોડ કોષ અને કોન કોષ જે છે આપણને કેમાં જોવા મળે તો કે નેત્રપટલમાં જોવા મળે જેનું કામ શું છે રંગ પારખવા માટે જવાબદાર છે હવે જેને સાહેબ કલર બ્લાઇન્ડનેસ હોય ને એને આ સેલ્સ છે ને આ સેલ્સમાં તકલીફ હોય બરાબર ચલો તો આટલું યાદ રાખવાનું હતું આમાં જે મેં વાત કરી હશે एक पाँच सौ दर्द है, से मने जियासुली घ्याल से जियासुली, ओके, डन समझाइ क्या नहीं? It's okay. યસ જાદવભાઈ બોલો હા સર આપણે જોયેલી વસ્તુનું પ્રતિબિંબ ઊંધું રચાય છે છતાં પણ આપણને સીધું શું છે એમાં કેવું છે ભગવાન ખૂબી છે ને રાઈટ આપણે જ્યારે ઊંધું ધારો કે અહીંયા એક આ વૃક્ષ છે બરાબર અને આ વૃક્ષ જ્યારે તમારા નેત્રપટલ ઉપર પડે છે ત્યારે એ ઊંધું પડે છે કેવું પડે છે ઊંધું પડે છે પણ હવે આ નેત્રપટલ જે પડદો છે ને એમાં મેં તમને કીધું સંવેદી કોષો આવેલા હોય શું આવેલા હોય સંવેદી કોષો આવેલા હોય જે સંવેદનાને ને આ પ્રતિબિંબ છે એને ખબર પડી બરાબર હવે આ સંવેદી કોષો સાથે કોણ જોડાયેલું હોય દ્રષ્ટિ ચેતા જોડાયેલી હોય ચેતા તંત્રનો મહત્વનો ભાગ દ્રષ્ટિ ચેતા અને એ દ્રષ્ટિ ચેતા જ્યારે મગજ સુધી પહોંચાડે છે ને ત્યારે એ આને સીધું કરીને જ દેખાડે છે કે આ આવું છે પણ સીધું કરીને દેખાડે ઊંધું કરશું ઊંધું દેખાડશું થારું નહીં દેખાય પણ સીધું કરીને જુઓ સમજાઈ ગયું ચાલો યસ નેત્રદાન છ કલાક સુધી થઈ શકે ચલો યસ હિમાંશુભાઈ સાચી વાત છે તો આજે મેં વાતો તમને સમજાવી સમજાણું કે નહીં તમને પહેલા તો એક્યો Okay. ઓકે ચલો તો ઘણા છોકરાઓ એવા છે જેના મેસેજ આવે છે કે સાહેબ અમે સબસ્ક્રિપ્શન લઈ લીધું છે તો આમાંથી આપણામાંય કોઈ કોઈને લેવાનું હોય તો જલ્દીથી લઈ લેજો ફ્રેન્ડ્સ ઓકે ચાલો ચલો તો આજના સેશનમાં આપણે આંખને ભણ્યા છીએ અને હજી આંખને આપણે ઘણી બધી ભણવાની છે ઘણું બધું આગળ છે આંખને આંખ છે પછી કાન છે પછી નાક છે પછી ત્વચા છે ઓછું ભણીએ પણ એવું ભણીએ સાહેબ પરફેક્ટ કે આપણને મજા આવે ચલો હું તમને એક નાનકડો એવો પ્રશ્ન પૂછું એ પ્રશ્નનો તમે બધા જવાબ આપો પછી આપણે છૂટા પડીએ અને એ પ્રશ્ન છે પ્રેસ બાયોપિયા જે છે એ પ્રેસ બાયોપિયા શું કામ થાય 所他要卡我们。嗯 ઓકેયરી સ્નાયુઓ નબળા પડી જાય શું થઈ જાય આંખના જે સિલિયરી સ્નાયુઓ છે નબળા ફેલી જાય અને એના કારણે લેન્સ જે છે એની સ્થિતિ સ્થાપત્યા ઓછી થઈ જાય અને એના કારણે શું થાય તો કે વ્યક્તિને દૂરનું અને નજીકનું બે નું દેખાતું બંધ થઈ જાય રાઈટ એને આપણે પ્રેસ બાયોપિયાના નામે ઓળખીએ જો આવી ખામી કોઈ વ્યક્તિને હોય તો એને બાય ફોકલ લેન્સ જે છે એ લગાડવો પડતો હોય કે જેમાં ઉપરનો ભાગ અંતર્ગોળ અને અંદરનો ભાગ જે છે એ બહિર્ગોળ અરીસાથી બનેલો હોય છે થેન્ક યુ કુલદીપસિંહ ચલો મેં તમને કીધું હજી એક વખત કહું છું કુલદીપસિંહ દ્વારા લખેલી એક બહુ સરસ એવી બુક છે અને એ બુકનો આધાર હું લઉં છું મારી પાસે છે તો હું તમને દેખાડું મજા આવશે વિજ્ઞાનમાં મારી પાસે ચાર પાંચ બુકો છે અને એ બુકો હું જોતો હોય છું અને એક છે જ્ઞાનચંદ યાદવની જ્ઞાન વિજ્ઞાન બરાબર છે બહુ મોટું પુસ્તક છે તમે કદાચ ન વાંચો તો ચાલે પણ મારે બધું થોડું સાથે સાથે જોવું હોય અને એટલા માટે હું જોતો હોય છું પણ કુલીપભાઈ લખેલી એક બહુ સરસ એવી બુક અભયમની આ તો ગુજરાતમાં બધા સ્ટોલ પર તમને અવેલેબલ જોવા મળશે અને અભયમ પોર્ટલ પર પણ સાહેબ જે છે સાહેબે તો આ બુક જે છે એ બુક તમે લઈ શકો ખૂબ સરસ રીતના આ બુક જે છે એ બુકમાં આખું સાયન્સ આપેલું છે બરાબર અત્યારે હું બધાને આ જ બુક સજેસ્ટ કરું છું રાઈટ અને મી એવા મને અભયમ એકેડમી કઈ આપતી નથી રાઈટ પણ સારી બુક લખાણી છે એટલા માટે નહીં મારા મિત્રે લખી છે પણ સારી બુક છે એટલા માટે હું સજેસ્ટ કરું છું રાઈટ ચલો યસ આજે પ્લસ નો લેક્ચર છે નીલમ પર બાર હોય ને યાર કેમ આમ કરો છો ચલો હા હા જોરદાર બુક છે કેટલા છોકરાઓ પાસે બુક છે

તો આ દિવસ સુધી જ આ અવેલેબલ છે પછી દસ ટકા થઈ જવા પાત્ર છે રાઈટ તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વન મોર ટાઈમ વી વિલ આઈ મીટ યુ અને આપણી જે આ સેશન છે આપણા સેશનને આગળ વધારીશું વાંચતા રેજો જય હિન્દ જય ભારત